આપણે દીપ પ્રાગટ્ય તરફ આગળ જવું છે. આપણે રાષ્ટ્રગીત સાથે આ કાર્યક્રમનો શુભારંભ કર્યો. આપણા સૌની અંદર આજની એક અલગ જ ઉર્જા છે. રાષ્ટ્રનું નામ આવે અને રાષ્ટ્રગાન થતું હોય ત્યારે આપણા શરીરની રૂવાટી બેઠી ન થાય એ બને જ કઈ રીતે, આપણે સૌ એ ફીલ કરતા હોઈએ છીએ કે આ માતૃભૂમિ, આ રાષ્ટ્ર, એના આપણે એક માટીમાંથી સર્જાયેલા વ્યક્તિત્વ છીએ, ત્યારે આપણને સૌને અહેસાસ થતો હોય કે આ માટીનો જ આપણે બિંદુ છીએ અને એનું જ એક મહાયજ્ઞ તરફનું કાર્ય થઈ રહ્યું છે, ત્યારે આપણે દીપ પ્રાગટ્ય વિધિ તરફ આગળ વધવું છે. હું વિનંતી કરીશ આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી માનની શ્રી અજયકુમાર તોમર, એમના ધર્મપત્ની શ્રીમતી સુનૈનાબેન, માનની શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, બીએસ મહેતા સાહેબ, મધુરભાઈ સવાણી, કાનજીભાઈ ભાલાળા, નનુભાઈ સાવલિયા, લાલજીભાઈ ઉગામેડી, આ તમામ મહાનુભાવોને વિનંતી છે. લવજીભાઈ તથા મંચસ્થ મહાનુભાવોને દીપ પ્રાગટ્યમાં જોડાવા માટે વિનંતી છે. ખૂબ ખૂબ આભાર તમામ મહાનુભાવોનો. અને એ મથામણની અંદર સૌથી અદ્ભુત વિચાર જેમને આવ્યો છે એ વિચારનો બીજ આજે રોપાયું અને આપણા સૌના માધ્યમથી એ વટવૃક્ષ થવા જઈ રહ્યું છે, ત્યારે એ વિચાર બીજના રોપનાર એવા શ્રી નનુભાઈ સાવલિયાને હું વિનંતી કરીશ કે તેઓ આપ સૌને આવકારશે. માનની શ્રી નનુભાઈ સાવલિયા. આજના તથા મંડપ ભૂમિપૂજન સમારોહ અને કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે આજ ઉપસ્થિત અજયકુમાર તોમર સાહેબ, જેઓ આજના કાર્યક્રમના અધ્યક્ષશ્રી છે, તેમજ પોતે આઈપીએસ અધિકારી છે અને બીએસએફ ગુજરાત સરહદના આઈજી છે, તેમને હું હૃદયપૂર્વક આવકારું છું. તેમજ બ્રિગેડિયર બીએસ મહેતા સાહેબ ઉપસ્થિત છે, જેઓએ સુરતને શહીદ જવાનો માટે મૂળભૂત કાર્ય કેવી રીતે થઈ શકે એવું અવિરત માર્ગદર્શન પૂરું પાડ્યું અને પાડશે, તેમને પણ હું હૃદયપૂર્વક આવકારું છું. તથા અત્રે ઉપસ્થિત મારવાડી બ્રહ્મ સમાજ શર્મા સાહેબ તથા માનનીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, માનનીય મથુરભાઈ સવાણી, માનનીય શ્રી લવજીભાઈ બાચ્યા, માનનીય લાલજીભાઈ ઉગામેડીવાળા, માનનીય કાનજીભાઈ ભાલાળા તથા સર્વ માનચેષ્ઠ મહાનુભાવો તથા અત્રે અહીંયા ઉપસ્થિત એવા વ્યક્તિઓ કે જેઓ આ રામ કથાને સફળ બનાવવા નથી રહ્યા હશે તેવા તમામ આવ સૌને હું આ મારુતિ વીર જવાન ટ્રસ્ટ તરફથી સૌને હૃદયપૂર્વક આવકારું છું. આપણે રામકથાના માધ્યમથી એક એવું કાર્ય કરવા જઈ રહ્યા છે કે દેશના સીમાડાનું રક્ષણ કરતા આપણા વીર જવાનો, જે બહુ સાધારણ પરિવારમાંથી આવતા હોય છે અને નાની ઉંમરમાં તમામ પ્રકારના તહેવારો, સામાજિક પ્રસંગો તથા ઘરબાર સમાજથી દૂર અને આપણા મારા અને તમારા માટે જે ડ્યુટી બજાવે છે એના માટેનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. તેમના પરિવાર જ્યારે અણબનાવ નાની ઉંમરમાં બને છે ત્યારે એમના નાના બાળ દશા, વૃદ્ધ માતા પિતા, નાના બહેન ભાઈ અને આજુકાઈનું સાધન બહુ સામાન્ય હોય છે, એવી પરિસ્થિતિમાં બહુ નાજુક પરિસ્થિતિમાં આવી જતા હોય છે, તેમના માટે આપણે રામકથાના માધ્યમથી એમને હૂંફ અને પ્રેમ આપવાની એક કાર્યક્રમ કરી રહ્યા છીએ. તો એમાં આપ સૌ શ્રેષ્ઠીઓ પધાર્યા છે એ સૌને હું હૃદયથી આવ કરું છું. આભાર, ખૂબ ખૂબ આભાર. હવે આપણે ઝડપથી મંચસ્થ મહાનુભાવોને સ્વાગત કરવું છે. સૌ પ્રથમ આપણી વચ્ચે ઉપસ્થિત છે આજના સમારોહના મુખ્ય અતિથિ
એવા શ્રી અજય કુમાર તોમર સાહેબ, હું વિનંતી કરીશ આપણી સંસ્થા મારુતિ વિરજવાન ટ્રસ્ટના પ્રમુખ શ્રી નનુભાઈ સાવલિયાને કે આપણા આજના મહેમાનને સ્મૃતિ ભેટ અને પુસ્તક અને શાલ અર્પણ કરીને આવકારશે. અને સાથે સાથે આપણા કાર્યની અંદર તોમર સાહેબનું ખૂબ મોટું માર્ગદર્શન રહેવાનું છે, ત્યારે આપણે સૌ એમને તાળીઓથી આજની ઉપસ્થિતિને બિરદાવીએ. ગુજરાત સરહદ BSF ના પોતે IG તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે એવા તોમર સાહેબને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. એવા જ એમના ધર્મપત્ની IAS શ્રી સુનૈનાબેન તોમર આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું શાલ અને પુસ્તકથી સન્માનિત કરવા માટે વિનંતી કરીશ નનુભાઈના મિસિસને, નનુભાઈના ધર્મપત્ની શ્રીને વિનંતી કરીશ કે તેઓ આજના આપણા મહેમાન એવા શ્રી સુનૈનાબેન તોમરને આવકારશે. દેવભાઈ બેનને વિનંતી કે શાલ અને પુસ્તક અર્પણ કરશે આપણા મહેમાન શ્રીને. ગુજરાત રાજ્યના એજ્યુકેશન સેક્રેટરી તરીકે જો ભૂમિકા બજાવી રહ્યા છે અને આજના આપણા વિશેષ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત છે, ત્યારે આપણે એમને આવકારતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ ઉપરાંત અહીંયા ઉપસ્થિત છે, આમ તો લગભગ સુરતના નથી છતાં સુરતના છે એવો સૌ કોઈને અહેસાસ છે, જય જવાન નાગરિક સમિતિની તમામ કાર્ય પ્રવૃત્તિની અંદર તેઓ પૂરેપૂરી જહેમત ઉઠાવીને આપણી સાથે રહે છે. અને આ કાર્યક્રમ કથા અને કથા પછીની ભૂમિકાઓમાં પણ ઉત્તમ માર્ગદર્શન જેના તરફથી મળી રહ્યું છે એવા બ્રિગેડિયર BS મહેતા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ માનની શ્રી ગોરધનભાઈ ગોંડલિયાને વિનંતી કરીશ કે આપણા આજના મહેમાન શ્રીને આવકારશે. ઝડપથી ગોરધનભાઈને આગળ આવવા માટે વિનંતી. મનુભાઈ લખાણી ત્યારબાદ આગળ ઉપસ્થિત રહેશે. ભરતભાઈ માંગુકિયા, રમેશભાઈ રોગાસિયા તમામ તૈયાર રહેશે. ગોરધનભાઈને વિનંતી આપણા આજના મહેમાન શ્રી બ્રિગેડિયર BS મહેતા સાહેબને આવકારશે. અહીંયા ઉપસ્થિત છે અમદાવાદથી ખાસ પધારેલા ગગજીભાઈ સુતરિયા, હું વિનંતી કરીશ મનુભાઈ લખાણીને વિનંતી કરીશ કે તેઓ આપણા આજના મહેમાનને આવકારશે. ગગજીભાઈ સુતરિયા તેઓ પણ અમદાવાદની અંદર વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ચલાવી રહ્યા છે અને 1 રૂપિયો ટોકનમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે વાર્ષિક, ત્યારે એમને પણ આપણે જોરદાર વધાવીએ. અહીંયા ઉપસ્થિત છે આ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, હું વિનંતી કરીશ નનુભાઈ સાવલિયાને જ કે તેઓ એમને પુસ્તક અર્પણ કરી અને આવકારશે. અહીંયા આપણી વચ્ચે પદ્મશ્રી મધુરભાઈ સવાણી ઉપસ્થિત છે, હું વિનંતી કરીશ ભરતભાઈ સતાસિયાને, એમને પુસ્તક અર્પણ કરીને આવકારશે. અહીંયા રાજસ્થાન બ્રહ્મ સમાજના અગ્રણી અનિલભાઈ શર્મા ઉપસ્થિત છે, વિનંતી કરીશ રમેશભાઈ વગાસિયાને વિનંતી કરીશ કે આપણા આજના મહેમાન શ્રીને શાલ અને પુસ્તક અર્પણ કરી આવકારશે. કર્ણભૂમિ નામ, કર્ણભૂમિ એટલે કર્ણ એટલે દાતાર, અને એવા જ દાતાર વ્યક્તિત્વ લવજીભાઈ ડાલિયા અહીંયા ઉપસ્થિત છે, હું વિનંતી કરીશ રાકેશભાઈ ધોળકિયાને વિનંતી કરીશ આપણા આજના મહેમાન શ્રી લવજીભાઈ ડાલિયાને આવકારશે. આ રામકથામાં પણ ખૂબ મોટો આર્થિક સહયોગ એમના તરફથી મળી રહ્યો છે, ત્યારે
આ વીર જવાન ટ્રસ્ટ ની અંદર ખૂબ મોટો સહયોગ એમના તરફથી પ્રાપ્ત થનાર છે ત્યારે આપણે એમને સન્માનિત કર્યા. આ ઉપરાંત અહીંયા ઉપસ્થિત છે લાલજીભાઈ ઉગામેડીવાળા, હું વિનંતી કરીશ દેવચંદભાઈ કાકડિયાને, દેવચંદભાઈ કાકડિયાને વિનંતી કરીશ કે આપણા આજના મહેમાન શ્રીને આવકારશે. વલ્લભભાઈ લખાણી એટલે લગભગ આપણે સૌ કિરણ હોસ્પિટલના નામથી ઓળખીએ એવા કિરણ હોસ્પિટલના મુખ્ય દાતા અને આ સંસ્થાને પણ જેવો હું ફાપી રહ્યા છે એવા વલ્લભભાઈ લખાણી ઉપસ્થિત છે. હું હરિભાઈ કથિરિયાને વિનંતી કરીશ કે એમને આવકારશે. હું બાબુભાઈ જીરાવાળાને વિનંતી કરીશ કે આજના આપણા મહેમાન શ્રી રવજીભાઈ મોણપરા અહીંયા ઉપસ્થિત છે એમને આવકારશે. રવજીભાઈ મોણપરાને આવકારવા માટે વિનંતી કરીશ બાબુભાઈ જીરાવાળાને. અહીંયા ઉપસ્થિત છે ગિરીશભાઈ વિરાણી, હું વિનંતી કરીશ એ સન્માન કરશે માનની શ્રી મુકેશભાઈ ફતેપુરવાળાનું. મુકેશભાઈ ફતેપુરવાળા, મુકેશભાઈ સાવલિયા અહીંયા ઉપસ્થિત છે. આમ તો યજમાન પરિવાર ગણાય એવા મુકેશભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. નનુભાઈ સાવલિયાના ખૂબ નજીકના મિત્ર અહીં ઉપસ્થિત છે. વિશ્વ ગુજરાતી સમાજના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ સૌજીભાઈ વેકરિયા, હું વિનંતી કરીશ. અહીં ઉપસ્થિત છે ધીરુભાઈ, ધીરુભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણા મહેમાન શ્રીને આવકારશે. આપણી વચ્ચે કેશુભાઈ ગોટી ઉપસ્થિત છે, હું વિનંતી કરીશ સીપી વાનાણી સાહેબને, સીપી વાનાણી સાહેબને વિનંતી કરીશ કે એમને આવકારશે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ ઉપસ્થિત છે, હું વિનંતી કરીશ લવજીભાઈ વેકરિયાને. આપણી વચ્ચે મનહરભાઈ સાસપરા ઉપસ્થિત છે, હું વિનંતી કરીશ ભૂપતભાઈને, ભૂપતભાઈને વિનંતી કરીશ કે એમને આવકારશે. મનહરભાઈ સાસપરા એ પણ મારુતિ વીર જવાન ટ્રસ્ટના ખૂબ મોટા દાતાશ્રી છે ત્યારે એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. તો આપણે તમામ મંચસ્થ મહાનુભાવોને આવકાર્યા. આપણે જે કાર્યક્રમ તરફ જઈ રહ્યા છીએ એ કાર્યક્રમ એટલે કે કથા સમારોહ, એનું આ ભૂમિપૂજન અને આ કાર્યાલયનું ઓપનિંગ છે, ઉદ્ઘાટન છે. ત્યારે આપણે આ સમગ્ર કાર્યક્રમ સુધી પહોંચવા માટેના દિશા સૂચક અને સૌના માર્ગદર્શક એવા શ્રી કાનજીભાઈ બાલાળાને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત પોતાની વાત રજૂ કરશે, ઉદબોધન આપશે. શ્રી કાનજીભાઈ બાલાળા. નમસ્કાર. સુરતના આંગણે એક ખૂબ મહત્વનો અને સમગ્ર રાષ્ટ્ર જેની નોંધ લેવાનો છે એવો એક પ્રસંગ થવા જઈ રહ્યો છે. પૂજ્ય મોરારી બાપુની કથા ડિસેમ્બર મહિનામાં આ જગ્યા ઉપર થવાની છે. એ પૂજ્ય મોરારી બાપુની કથા મંડપનું ભૂમિપૂજન અને આ સેવા વ્યવસ્થાનો કાર્ય આરંભ થાય તેના માટેના એક ખૂબ વિશેષ આજના સમારોહમાં ઉપસ્થિત મને શ્રી તોમર સાહેબ. અત્યાર સુધી કથા મંડપના ભૂમિપૂજન તો થયા હશે પણ આજનો આ ભૂમિપૂજન કઈ જુદા જ પ્રકારે, જુદી જ ભાવના, એક રાષ્ટ્રીય ચેતના સાથે આજનો આ સમારોહ આપણે યોજી રહ્યા છે ત્યારે આજના જે મહેમાન મેં નામ ઉલ્લેખ કર્યો તે બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ ગુજરાત ફ્રન્ટિયર, ગુજરાત સરહદના બીએસએફની જવાબદારીના વડા તરીકે જે સંભાળે છે એવા આઈજી મને શ્રી અજયકુમાર તોમર સાહેબ આજના સમારોહના આપણે ગૌરવવંતા મહેમાન છે. એવા જ બીજા મહેમાન સુરત ની દરેક પ્રવૃત્તિમાં કંઈક વિશેષતા જ હોય. આજે ભલે રામ કથા હોય તેનું ભૂમિપૂજન આ પ્રકારે થાય અને ભૂમિપૂજનમાં બીએસએફના વડાની ઉપસ્થિતિ વધુ ગૌરવવંતી હોય પણ સાથે સાથે જે માણસના જીવનમાં ઉપયોગી બાબત છે અને એ છે શિક્ષણ.
ગુજરાત રાજ્યના શિક્ષણ સચિવ એજ્યુકેશન સેક્રેટરી શ્રીમતી સુનૈના તોમર સાહેબને આપણે ખૂબ દિલથી આવકારીએ. આજના સમારોહના સ્ટેજ પરના તમામ મહાનુભાવો જે વિશેષ આ કથા આમ તો જ્યારે કૃષ્ણ ભગવાને ગોવર્ધનને આંગળીથી તોલ્યા હશે એમાં ઘણા બધા વ્યક્તિએ ટેકો આપ્યો હશે એમ મને શ્રી નાનુભાઈના આ ખૂબ મોટા કાર્યમાં ટેકો આપનાર તમામ મહાનુભાવોને આપણે જેટલા આવકારીએ તેટલા ઓછા છે. આજે વિશેષ ઉપસ્થિતિ બાય રોડ મુંબઈથી આજે અહીંયા સવારે પધાર્યા. મને ખૂબ ગૌરવ છે કે 1999માં જ્યારે કારગિલ યુદ્ધ થયું અને ગુજરાતના જવાનોના પરિવારને મદદરૂપ થવાની જે પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારથી આ પ્રવૃત્તિમાં હંમેશા માર્ગદર્શક રહ્યા છે એવા બ્રિગેડિયર બી એસ મહેતા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. એ પણ આજની બાબતમાં ગૌરવવંતી એ ઘટના છે. અહીંયા ઉપસ્થિત મને શ્રી ગોવિંદભાઈ, મને શ્રી મથુરભાઈ, મને શ્રી લાલજીભાઈ, મને શ્રી લવજીભાઈ, આમ તો છે ને આજે સ્ટેજ ઉપર બે કિરણ ભેગા થયા છે. કિરણ જેમ્સ ને કિરણ હોસ્પિટલનું નામ લઈએ ને ત્યારે વીએસ નું નામ તમામ વ્યક્તિના મનમાં બહુ ભાવથી લેવાય એવા વીએસ લખાણી. તો એવું જ બીજું કિરણ, કિરણ કોર્પોરેશન એટલે નાનુભાઈ સાવલિયાની ઓળખાણ પણ કિરણ છે. અને એટલે જે કિરણ ભેગા થયા હોય ને એની તાકાત બહુ મોટી થાય એવા મને શ્રી નાનુભાઈ આજે અમદાવાદથી જે ખાસ વધાર્યા છે સરદાર ધામ, એની પ્રવૃત્તિની વાત લગભગ કોઈને કરવાની ન હોય આપણે બધા જાણીએ છીએ. અને જાન્યુઆરી મહિનામાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ નું એક ભવ્ય આયોજન થયું છે. એના સૂત્રધાર મને શ્રી ગગજીભાઈ, મને શ્રી મનરભાઈ, સ્ટેજ ઉપર ઉપસ્થિત કેશુભાઈ, સૌજીભાઈ વેકરિયા, મને શ્રી મુકેશભાઈ અને જય જવાન નાગરિક સમિતિને વર્ષો સુધી નેતૃત્વ પૂરું પાડ્યું છે આવી પ્રવૃત્તિમાં એવા સમાજના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ, મને શ્રી મનુભાઈ, રવજીભાઈ, બ્રહ્મ સમાજના અગ્રણી એવા શર્મા સાહેબ, ડૉક્ટર મનસુખભાઈ અને સ્ટેજ ઉપરના આ તમામ જે સામેના તમામ ખૂબ દિલથી આ પ્રવૃત્તિને ચાહે છે એવા અગ્રણીઓ ભાઈઓ બહેનો, આજે શું વાત કરવી? આમ તો કથાનું ભૂમિપૂજન હોય અને આવડો મોટો સમારોહ હોય એવી કદાચ આ પહેલી ઘટના છે. અને એ જ દર્શાવે છે કે આપણે કેટલો બધો ભાવ આ પ્રવૃત્તિ દિશા તરફ છે. આમ તો કથા છે ને, કોઈ પણ કથા હોય, એ ભાગવત કથા હોય કે રામ કથા હોય કે શિવ કથા હોય, કોઈ પણ કથા હોય, ત્રણ હેતુ માટે કથાનું આયોજન થતું હોય છે. યજમાન એમ હોય કે મારા પિતૃનું તર્પણ કરું એટલે કથા થાય. ઘણાને એમ થાય કે મારા પરિવારની સુખાકારી ને નિદાન કોઈ ભલે હેતુ ન હોય પણ મારે એક કથા કરવી છે એવી કથા થાય. ત્રીજી કથા કોઈ મંદિર કે સંસ્થા કે સેવાના લાભાર્થે કથા થાય અને એક એક એ હેતુથી પણ કથા થાય. પણ આવો કોઈ હેતુ ન હોય અને રાષ્ટ્રના લાભાર્થ થતી હોય એવા ભારત ભૂમિની આ પહેલી કથા. આપણે ગૌરવ એટલે થાય આ ભૂમિપૂજનમાં આવીને, પણ ગૌરવ એટલે થાય છે આ કથા નથી પિતૃના તર્પણ માટે, આ કથા નથી પરિવારની સુખાકારી માટે, આ કથા નથી કોઈ મંદિર કે સંસ્થાના લાભાર્થે, આ કથા છે રાષ્ટ્રનું રક્ષણ કરનાર જવાનોના પરિવારના હિતાર્થે. એટલે આપણને આનંદ થાય અને એટલે ભૂમિપૂજનમાં આપણે કથામાં બેઠા હોઈએ, આપણે આવ્યા હોય એટલો આનંદ થાય છે કે કથાનો હેતુ જુદા પ્રકારનો છે. અને નાનુભાઈ માટે તો હું કહું આજે વિશેષ અતિશયોક્તિનો મારો બહુ ભાવ નથી, પણ આ દેશમાં 130 કરોડ ની આબાદી જનતા રહે છે એમાં રાષ્ટ્રના અને સૈનિકોના હિતાર્થ માટે કથા યોજાતી હોય એવી કથાનું યજમાન એક વ્યક્તિને મળ્યું છે, એ છે નાનુભાઈ સાવલિયા, એનો પરિવાર અને મનુભાઈ અને એમનો પરિવાર. આવી કથા નાનુભાઈ કહે છે કે મારા નસીબમાં હશે
આવો વિચાર આવ્યો, બાપુએ હા મારી, મિત્રનો સહયોગ મળ્યો, વ્યવસ્થાનો સહયોગ મળ્યો, ત્યારે આવડી મોટી કથાનું યજમાન પદ ઉમર કરી રહ્યો છો. અને નાનુભાઈ કાલ કહેતા હતા કે મને અપેક્ષા હતી કે બહુ સહકાર બધાનો મળશે, પણ મારી અપેક્ષા કરતાં વધુ સહકાર હું જેટલાને મળું છું ને એના તરફથી મળી રહ્યો છે, એનો નાનુભાઈને આનંદ છે. કથાના હેતુ, કથાના આયોજન, એના માટે તો જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે ને આપણા મહાનુભાવો કરશે, એટલે મારે વિશેષ એ દિશામાં નથી જવું. આજથી આ કથા મંડપનું ભૂમિપૂજન થયું છે એટલે કથા મંડપની તૈયારી શરૂ થશે. આજથી કથાની વ્યવસ્થા માટે જે આયોજન કરવાનું હોય એ સેવા વ્યવસ્થાનો શુભારંભ, એટલે હવે જે આમાં સેવામાં જોડાવા માંગતા હશે એ વ્યક્તિઓને સંકલન કરી અને સેવા વ્યવસ્થા ગોઠવવામાં આવશે, એ પણ આજથી પ્રારંભ થયો. અને આજથી એક ત્રીજો પ્રારંભ પણ થવાનો છે. નાનુભાઈએ ભલે પોતાના નિદાનંદ કે પિતૃના તર્પણ માટે કથાનું આયોજન નથી કર્યું, પણ કર્યું છે સૈનિકોના પરિવારના હિતાર્થે. નાનુભાઈ આવડી મોટી કથાના યજમાન બનીને આટલું બધું આપવા, કથાના માટે ખર્ચ કર્યા પછી પણ પોતે સૈનિકોના પરિવારના હિતાર્થે એક હાથ આમ પણ કરવાના છે કે આપો દેશના નાગરિકો એક નાગરિક તરીકેનું કર્તવ્ય નિભાવીને આપણે એવી એક મશાલ પ્રગટાવીએ કે આ દેશના સૈનિકોને એમ થવું જોઈએ કે મારી સાથે મારા દેશના નાગરિકો છે, હું ગમે તે કરવા તૈયાર છું. અને એટલે આજથી આનો પણ પ્રારંભ થવાનો છે. ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન થયું, પાન કાર્ડ નંબર આવ્યો, ખાતું ખુલશે, એટલે એ પણ આજથી સેવાનો પ્રારંભ થાય છે. ગોવિંદભાઈ, નાનુભાઈ જ્યારે આ કથા મંડપની આ ધજાનો આહરણ કરી રહ્યા હતા ત્યારે ગોરદાદાને એને કીધેલો શબ્દ મને બહુ સ્પર્શી ગયા. ગોરદાદાને એવું કીધું, ગોરદાદા એવા આશીર્વચન આપો, આપણે જે હેતુથી સેવાનું આયોજન કર્યું છે એવા આશીર્વાદ આપો કે મારા દેશના સૈનિકો શહીદ ન થાય એવા ભાવ સાથે આપણે આ કથા કરી. એના પરિવાર માટે આપણે છીએ, પણ મારા દેશના સૈનિકોને શહીદ ન થવું પડે એવા આશીર્વાદ આપજો એવા ભાવ સાથે આજની આ કથાનો પ્રારંભ થયો છે. આજે જે દાંડ માટેની શરૂઆત કરવાની હોય, કોઈ પણ આયોજન કરે અને દાન માટે અપીલ કરે ત્યારે એના નજીક ના હોય અને એમ થાય કે આપણે આમાં કંઈક સહયોગ આપવો જોઈએ, આપણે કંઈક શુકન કરાવવા જોઈએ. મને બરાબર યાદ છે એકાદ વર્ષ પહેલા જય જવાન સમિતિનો જ્યારે કાર્યક્રમ હતો અને નાનુભાઈનો વિચાર હતો કે જો બાપુ કથા આપે તો મારે કથા કરવી છે અને એમાં ફંડ આપવું છે, ત્યારે બહુ મોટી રકમની જાહેરાત નાનુભાઈની સાથે લવજીભાઈ બાદશાહે પણ કરી હતી. કેટલા જેને પહેલા નોંધ લઈ, તમામ મહાનુભાવો કરોડો રૂપિયા અને લાખો રૂપિયાના દાન આપીને આ દેશના ઇતિહાસમાં એક બહુ મોટી બાબતનો શુભારંભ થવાનો છે, તો દાન આપવાના જ છે. પણ નાનુભાઈના પરિવારને એમ થાય કે અમે આમાં શું આપીએ, નાનુભાઈના ખુદના પરિવાર તો યજમાનને પોતે આપવાના છે એની જાહેરાત ભવિષ્યમાં કરશું, પણ એમની દીકરીને એમ થયું કે મારા પપ્પા આટલું બધું જવાબદારી લઈને જ્યારે કામ હાથમાં લીધું છે તો મારે મારા પપ્પાને કંઈક આપીને આ કામનો શુભારંભ કરવો છે. મને એવું લાગે છે કે આનાથી મોટું શુકન બીજું હોય જ ના. હું વિનંતી કરીશ નાનુભાઈની દીકરી આદિ પોતા ભાણેજ આદિત્ય અને મમ્મી પપ્પાને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. શું નામ છે? હર્ષા. હર્ષાને, પ્રશાંત કુમારને અને નાની દીકરી આદિત્ય. નાનુભાઈ આગળ આવજો પ્લીઝ. જમાઈ રાજા પણ આવે ઝડપથી આવે. હર્ષાબેન નાનુભાઈની દીકરી છે. આજે 1,11,000 રૂપિયા આ મારુતિ નિર્જવાન ટ્રસ્ટમાં સુકરના પહેલો આ પ્રારંભ દાનનો થાય છે અને દીકરી તરીકે પોતાના મહાપપ્પાના મહાયજ્ઞમાં પોતે આજે શરૂઆત કરીને એક ખૂબ મોટું શુકનનું કામ કર્યું છે. અને હું બુક લાવજો, હું આજના મહેમાન
સોનઈના કમાલજીને વિનંતી કરીશ કે દીકરીને પુસ્તકથી પુસ્તક આપીને એનો અભિવાદન કરજો પ્લીઝ. હર્ષાબેનને પુસ્તક આપશે કે દીકરી તે તારું કર્તવ્ય નભાવ્યું છે. એક દીકરી તરીકે નું કર્તવ્ય નિભાવવા બદલ હર્ષાબેનને પુસ્તક આપીને આજના આપણા અતિથિ એનું સ્વાગત કર્યા છે. બસ આજથી આ સેવાનો પણ પ્રારંભ થયો છે. મને એવું લાગે છે કે એક દીકરીએ જ્યારે સન્માન કર્યું ત્યારે આખું ગામ કંઈ કરવા માંગતું હોય એની પણ આપણે નોંધ લેવી જોઈએ. અને સુરત છે ને હમણાં વેલંજા તરફ મોટું બહુ જૂથ બધા, અને વેલંજામાં ખૂબ મોટી વસ્તી રહેવા પણ મળી છે. અને ત્યારે વેલંજા ગામના જે ખેડૂત હતા, મૂળ ખેડૂતો, એને પણ આ પ્રવૃત્તિ તરફ ખૂબ લાગણી થઈ કે આવું સરસ નાનુભાઈ કામ કરે છે. ત્યારે સુરતની બાજુના નાનકડા એવા વેલંજા ગામના મૂળ ખેડૂતોએ એવો સંકલ્પ કર્યો કે આ ખૂબ ઉમદા રાષ્ટ્રના કાર્યમાં વેલંજા ગામના ખેડૂત પરિવાર તરફથી 1 કરોડ રૂપિયા દાન આપવાનો સંકલ્પ થાય છે. અને હું એમના જે ખેડૂત મિત્રો આવ્યા છે આગળ આવશે અને નાનુભાઈને શુભેચ્છા આપશે કે નાનુભાઈ અને તમામ ટ્રસ્ટીઓને કે આ ગામ પણ તમારી સાથે છે. વેલંજા ગામના જે મિત્રો હોય ઝડપથી આવે પ્લીઝ. આ વેલંજા ગામના ખેડૂત પરિવાર તરફથી પ્લીઝ, એટલે ખેડૂત પરિવાર તરફથી 1 કરોડ રૂપિયાનું પહેલું 1 લાખનું દાન, તો એમાં 1 કરોડ રૂપિયાનું દાન આ ગામે સંકલ્પ કર્યો છે અને આ સંસ્થાને તેઓ આપશે. ગોવિંદભાઈ પ્લીઝ, ગોવિંદભાઈ એમનું પુસ્તક આપીને સન્માનભાઈનું પુસ્તક આપશે અને જોરદાર તાળીથી અમને વધાવીએ કે તમામ ખેડૂતો સાથે એનું સંકલન હિરેનભાઈએ કર્યું છે, એમને આપણે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ. હવે એક ખેડૂત અંકલેશ્વરમાં ખારકની ખેતી કરે છે. આમ તો દાન ઘણા બધાએ જાહેર કર્યું છે અને નાનુભાઈને આપવાની વાત કરી જ છે, પણ દીકરી દાન આપે, આખું ગામ દાન આપે અને મીઠી ખારકનો ઉત્પાદન કરતા ખેડૂતનું દાન એટલે લીધું છે કે આ પ્રવૃત્તિમાં બધાને એક રાષ્ટ્ર ભાવનાની મીઠાશ પણ મળે. એટલે જયેશભાઈ સિદ્ધપુરા આગળ આવશે અને જયેશભાઈ સિદ્ધપુરા તરફથી આજે 1,51,111 નો ચેક આજે અર્પણ કરશે. હું બાદશાહભાઈને વિનંતી કરીશ કે આ ચેકનો તેઓ સ્વીકાર કરશે અને આ જયેશભાઈ જરામભાઈ સિદ્ધપુરાને આપણે તાળીઓથી વધાવીએ. અંકલેશ્વરમાં ખારકની ખેતી કરે છે અને ખેડૂતે 2 દિવસ પહેલા કીધું કે મારે ચેક આજે આપવો છે. મેં તો થોડો દવજીભાઈને વિનંતી કે જયેશભાઈને તેઓ પુસ્તક આપીને સન્માનિત કરશે. અને હવે એક બીજી જાહેરાત અને ખૂબ અગત્યની, સુરતની અને તાપીના પાણીની બહુ મોટી તાસીર છે અને આવું પણ થાય નાના માણસને કોઈ દાન આપવાની ઈચ્છા થાય ને, નાનો માણસ જ્યારે દાન આપે ને ત્યારે બીજા બધા પણ એમાં ખૂબ ભાવથી વધારીને આપતા હોય છે. સુરતના હીરા ઉદ્યોગ રત્ન કલાકાર મિત્ર એમ કે શેઠ રવિવારે કારખાનું ચાલુ રાખો, અમે એ રવિવારની રજાનું જે કામ થાય ને એ અમારે જવાનોના પરિવાર માટે આપવું છે. ત્યારે કારખાનેદાર એવું કે તમારું જેટલું કામ થશે ને એટલું સામું હું ઉમેરીશ અને આપણે રાષ્ટ્ર હિતના કાર્યમાં આપણે એ દાન આપીશું. મને જણાવતા આનંદ થાય છે કે ગણેશભાઈ દેવરિયા છે, ડાયમંડ એસોસિએશન સાથે પણ સંકળાયેલા છે, સરસ મજાની ડાયમંડ હોસ્પિટલમાં પણ તેઓ એક્ટિવ છે. એણે માત્ર 2-5 જણાને વાત કરીને તો 11 કારખાનેદારો તૈયાર થયા કારીગરો સાથે, તમારા કારીગરોનું વેતન એમાં અમે રકમ ઉમેરીને એ કુલ ફંડ આ જય જવાન આ વીર ભારતી વીર જવાન ટ્રસ્ટમાં એ સૈનિકોના પરિવાર માટે આપશે. અમને જોરદાર તાળીથી આપણે ગમે ત્યાં નાનુભાઈ જાય ત્યારે મીડિયા કર્મીઓ હંમેશા પૂછતા હોય છે કે નાનુભાઈ કેટલું ફંડ થશે, બધાને પેલા સ્કોર માપર. નાનુભાઈ બહુ વિવેક સાથે હંમેશા કહેતા હોય છે કે અમારો ફંડનો ટાર્ગેટ રાખવાનો અમારો કોઈ આશય નથી, આ તો રાષ્ટ્ર હિતનું કામ છે ને એમાં જેમ સહયોગ મળશે એટલું કામ થશે.
ઘણી વખત ટાર્ગેટ રાખીએ તો ટાર્ગેટ નાનો થાય મોટો થાય, ટાર્ગેટ કોઈ નથી, પણ મેક્સિમમ રકમ આમાં થાય એવો પ્રયાસ તમામ સ્ટેજ પરના મહાનુભાવો ને આપણા બધાનો છે એ આપણે બધા જાણીએ છીએ. પણ મારે તો 18 વર્ષ પહેલાની એક ઘટના તમને યાદ અપાવવાની. 1999માં જ્યારે સૈનિકો કારગિલ યુદ્ધમાં શહીદ થતા હતા ત્યારે આ સુરતની જનતા, આ સુરતના હીરા ઉદ્યોગ ને અન્ય ઉદ્યોગ ને શાળાઓએ ખૂબ મોટો આર્થિક સહયોગ આ જય જવાન સમિતિને સૈનિકોના માટે આપ્યો હતો. ત્યારે અપીલ કરી કે જેમને દાન આપવું હોય એ આપો, આપણે જે જવાન શહીદ થશે એને રકમ આપશું. અમને એવું હતું કે 15-20 લાખ રૂપિયા થઈ જાય તો આપણે બધાને રકમ આપશું. કે 18 વર્ષ પહેલા માત્ર અપીલ કરવાથી 15 દિવસમાં વરાછા બેંકના સમિતિના ખાતામાં 1,64,00,000 રૂપિયા જમા થયા. 1,64,00,000 18 વર્ષ પહેલા. અને હવે આજે અપીલ કરીએ છીએ ત્યારે કેવડી રકમ થાય એ તમે બધા સમજી શકો છો. માત્ર મીંડા જ ઉમેરવાના છે, ઓછામાં ઓછી એટલી રકમ. કથાનું સમાપન થાય ને આ સંસ્થા પ્રવૃત્તિનો પ્રારંભ કરે ત્યાં એવડી મોટી રકમ થશે એ આપ સૌ તાળીઓથી આ મુદ્દાને વધાવીને આ વાત લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરો છો. અહીંયા જે કારખાનાદારોએ કારીગરોની અપીલને પ્રતિસાદ આપીને રવિવારે કારખાનું શરૂ રાખીને એ રકમ બે એકત્ર કરીને આ સંસ્થામાં આપવાનો સંકલ્પ કર્યો છે એ કારખાનાદારોને અહીંયા હું બોલાવીશ. મહાનુભાવો એને પુસ્તક આપીને સન્માનિત કરશે, પછી એક સાથે એ બધા કારખાનેદારો અહીંયા ઉપસ્થિત હશે, ઊભા રહેશે અને એક ફોટા સાથે આ એક મેસેજ આખા રાષ્ટ્રને આપવા માટે આપણે સરસ મજાના આ બધા મહેમાનોને આપણે સન્માનીશું. પણ આ વખતે નવું શું છે ખબર? દર વખતે માત્ર હીરાના કારખાનાદારોના રત્ન કલાકારો જ આવો સંકલ્પ કરતા હતા ને એ આપણી લાગણી સમજતા હતા. પણ આ વખતે 4 ફેક્ટરી એવી છે જે ટેક્સટાઇલ યુનિટ છે અને ગુજરાતી ન હોય એવા કારીગરોએ પણ પોતાનો 1 દિવસનો પગાર આપવાની સંકલ્પ કર્યો છે એવા 3 ટેક્સટાઇલ યુનિટના કારખાનાદારો પણ છે. એટલે હું જે નામ બોલું તે ઝડપથી આવશે અને હું લાલજીભાઈને વિનંતી કરીશ કે એમને આ પુસ્તક આપીને તેઓ સન્માનિત કરશે. ગેવરિયા જંતના ગણેશભાઈ ગેવરિયા આવશે ઝડપથી સ્ટેજ પાસે અને લાલજીભાઈ એને પુસ્તક આપીને સન્માનિત કરશે. ગેવરિયા જંત પેલા ઉપરથી લઈ લે, ગણેશભાઈ ગેવરિયા, પછી કૃષ્ણા ઇમ્પેક્ટ જંતીભાઈ વેકરિયા ઝડપથી આવે, જંતીભાઈ વેકરિયા, બી મહેશ કંપનીના બાબુભાઈ ગુજરાતી સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી, રમેશભાઈ બલાણી, કૃષ્ણા ઇમ્પેક્ટ ના જંતીભાઈ વેકરિયા વેવાઈની ફરજ નિભાવી છે, બી મહેશ ના બાબુભાઈ ગુજરાતી, નીર માધવ ઇમ્પેક્ટ ના જીવરાજભાઈ લુખી, એઝોન ડાયમંડમાં રમેશભાઈ બલાણી, ભૂમિકા જેમ્સના ઘનશ્યામભાઈ મેટલર, દીર્ઘ ડાયમંડના લખનભાઈ લેકરિયા, દીર્ઘ ડાયમંડ લખનભાઈ, આનંદ ટેક્સટાઇલ જગદીશભાઈ લુખી, ધવલભાઈ ટેક્સટાઇલ પ્રકાશભાઈ દાસોલિયા, સખી ફેબ્રિક્સ મેહુલભાઈ ધામેલિયા અને સુરભી જેમ્સના વીએ મનીરાવાળા અહીંયા ઉપસ્થિત છે તેઓ પણ આવશે. સુરભી જેમ્સ વીએ મનીરા, અશ્વિનભાઈ માનવિલાસ એમની ડાયમંડની ફેક્ટરી આપણે કારીગરોએ સંકલ્પ કર્યો છે, અશ્વિનભાઈ માનવિલાસ, આ ગોલ્ડ ગ્રીન ના ઈશ્વરભાઈ ગોળક પ્લીઝ, ઈશ્વરભાઈ ગોલ્ડ ગ્રીન કંપની ડાયમંડ ટેક્સટાઇલ અને હજી ત્રીજી કંપની સોલર, ગોલ્ડ ગ્રીન કંપનીના ઈશ્વરભાઈ ગોળક, ગોલ્ડી જોરદાર તાળીથી વધાવીએ તમામ આ કારખાનેદારોને કે આવો એક સરસ મજાનો સંકલ્પ કર્યો છે કે પોતાને ત્યાં કામ કરતા કારીગર 1 દિવસનો પગાર જમા કરાવે તો એટલી રકમ સામે જમા કરાવીને એક આ ખૂબ મોટા મહત્વના દાન માટે બહુ મોટી વાત એમને આજે છે.
આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે આપણે દિવાળીના ફટાકડા ફોડી શકીએ, નવરાત્રીમાં ગરબે રમી શકીએ અને કોઈ જાતના ડર વગર, કારણ કે આપણા જવાનો સરહદ ઉપર સુરક્ષા માટે તૈનાત છે ને, એટલે આપણે સુરક્ષિત ને આપણે તહેવાર ઉજવી શકીએ છીએ. આજે બહુ સરસ બીજો સંકલ્પ થયો છે અહીંયા ઉત્તરાયણમાં. સિલ્વર પેલેસ લગભગ 6 હાઈરાઈઝ છે, 203 જેટલા 4 જેટલા ફ્લેટ હોલ્ડર છે. આ 6 બિલ્ડિંગના તમામ ફ્લેટ હોલ્ડરે સિલ્વર પેલેસના એવો સંકલ્પ કર્યો છે કે અમે ગરબે ઘૂમીશું, ગરબા નવરાત્રીના લેશું, પણ રાત્રે બહુ મોટે પાયે નાસ્તા કે બીજો ખર્ચ નહીં કરતા, એ નવરાત્રીના ઉત્સવની બચત અમે જવાનોના પરિવારના હિતાર્થે આ સંસ્થાને આપીશું. તો સિલ્વર પ્લેટના બાબુભાઈ, જો પ્રમુખશ્રી ન હોય તો બાબુભાઈને આવો પ્લીઝ. અને હું માનનીય બ્રિગેડિયર બીએસ મહેતા સાહેબને વિનંતી કરીશ કે તેઓ બાબુભાઈનું સિલ્વર પેલેસના અંદર ઓર્ગેનાઇઝર છે ડીએમ ને બાબુભાઈને બધા, પણ એ એવું સરસ એ સંકુલ ગામ ઘોડે રહે છે અને એને પહેલો સંકલ્પ કર્યો છે કે રાતે ખોટા ખર્ચ કરવાને બદલે એને જે બચત થશે એ અમારા વીર જવાનોના પરિવાર માટે હશે. અને છેલ્લી એક જાહેરાત, આવી જાહેરાત કથા શરૂ થવાને 78 દિવસ બાકી છે અને 10 દિવસ કથાના ગણીએ 88 દિવસ. આ જાહેરાત આવી 88 દિવસ ચાલુ જ રહેવાની છે. આપણે મહાનુભાવને સાંભળવા છે એટલે ખૂબ બીજી વાતો ન પણ કરીએ, પણ એક છેલ્લી જાહેરાત, ફ્રીઝ બોક ફૂડ નમકીન, હું જ્યાં સમજું છું ત્યાં સુધી એ ફૂડ પેકેટ જે બનાવે એવી કંપની છે અને એ પણ ખૂબ દેશ ભાવનાવાળા. નાનુભાઈને એવું કીધું કે આ 1 ઓગસ્ટથી આ સંકલ્પ કર્યો અને 15 ઓગસ્ટ સુધી 2018 એક વર્ષથી વધુ દિવસ સુધી મારી કંપનીના ચોપડા તમે જોઈ લેજો, મારી કંપની આખા વર્ષનો જે કંઈ પણ નફો કરશે એક વર્ષનો ટોટલ નફો આ વીર જવાનોના આ લાભાર્થીઓ આપીશ. તો એ ફ્રીઝ બોક ફૂડના આ ફ્રીઝ કેટર્સના ભાઈશ્રી અહીંયા હોય તો એ સ્ટેજ પર ઝડપથી આવશે. રાજનભાઈ, એક વર્ષનો પોતાની કંપનીનો એક વર્ષનો નફો આપી દેવાની જાહેરાત કરનાર રાજનભાઈનું અભિવાદન કરવા માટે હું શ્રી ગોવિંદભાઈને વિનંતી કરીશ. બીજા પણ ખૂબ દાનની જાહેરાત તો થાય છે પણ બીજા આંકડામાં આજે હજુ નથી આપણે કરતા. આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો, આ તમામ વ્યવસ્થામાં આપ સૌનો ખૂબ સહયોગ મળશે એવી અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. હજુ દાન અને અન્ય ઘણી બધી પ્રવૃત્તિઓ બાકી છે, પરંતુ આપણી વચ્ચે ઉપસ્થિત એવા શ્રીમતી સુનૈનાબેન અહીંયા છે, એમને બહાર જવાનું છે પણ આપણે એમને થોડા સાંભળવા છે. હું વિનંતી કરીશ માનની શ્રીમતી સુનૈનાબેનને, તેઓ પ્રસંગોચિત પોતાની વાત રજૂ કરશે. શ્રીમતી સુનૈનાબેન. આપ ભાલાલા ભાઈ પ્રસંગ પછી બોલવાનું અમુક કઠિન લાગે છે, બીકોઝ બહુ સરસ વર્તા હતા. આજના ફંક્શનમાં તોમર સાહેબ આવવાના હતા, પછી ગોવિંદભાઈએ કીધું કે તમે પણ ચાલો, મારે અહીંયા એક ઓફિશિયલ કામથી આવવાનું થયું હતું, પણ આવીને ખૂબ જ સરસ ફિલિંગ થાય છે, બહુ સરસ ફિલિંગ થાય છે. આપણું દેશ એવું સરસ હોઈ શકે છે. જવાન જ્યારે બોર્ડર ઉપર હોય છે, કેમ કે હું વધારે નજીકથી એને નિહાળતી હોઉં છું, કેમ કે તોમર સાહેબ અત્યારે બીએસએફમાં છે, જે જવાનો બોર્ડર ઉપર ડ્યુટી કરે છે ખરેખર સલામ કરવાનું મન થાય છે. પોતાના પરિવારથી 8 મહિના 10 મહિના સુધી દૂર રહીને અને જ્યારે તમે જઈને એને જુઓ, હું રિક્વેસ્ટ કરીશ તોમર સાહેબને આ બધાને એક વખત લઈ જાય બોર્ડર ઉપર અને બતાવે, એને જોઈને સામે શૂન્ય છે અને એક માણસ છે, હાથમાં વેપન છે, એને જોઈને એવું લાગે છે એકલા પણ કેટલી મુસીબતવાળી વસ્તુ છે, આપણે એટલું ના રહી શકીએ. એકલા હોય, જવાન છોકરાઓ છે, યંગ છે અને સામે વિરાન છે, કાંઈ નહીં, આખા દિવસ શૂન્ય છે.
પણ આ પરિસ્થિતિમાં જે આપણા ભાઈઓ કામ કરતા હોય છે, નોટ ઓન્લી ભાઈઓ, બહેનો પણ કામ કરતી હોય છે, છોકરીઓ પણ છે, બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં અત્યારે છે, આર્મીમાં પણ હશે, નેવીમાં, એરફોર્સમાં, બધી જગ્યા છોકરીઓ છે. પણ આજે આ ફંક્શનમાં આવીને જો મને ફિલિંગ થઈ છે, ખરેખર ખૂબ જ સરસ ફિલિંગ થઈ છે. અને જે એવી રીતે આપણે દરેક પ્રોબ્લેમને, સમસ્યાનો ઉકેલ કાઢવા લાગીએ તો કોઈ સમસ્યા રહે જ નહીં. અત્યારે હું શિક્ષણ વિભાગમાં છું, શિક્ષણ વિભાગને પણ આપ બધાની ખૂબ જરૂર છે. અને એવી જ રીતે મને ખૂબ શીખ મળી છે અહીંયા આવીને. સમાજ જે ભેગું થઈને વિચારે તો સરકારની કોઈ એટલી બધી જરૂરત રહેતી નથી. સરકાર જો છે, આપ બધાના એક અમે કામ કરીએ છીએ, આપ બધા વતી કરીએ છીએ અને આપ બધા માટે કરીએ છીએ. પણ આ સમાજ જે ભેગું થાય અને આપણે વિચારીએ કે આપણે એક સિસ્ટમને સુધારવું છે, તો આ સિસ્ટમ ચોક્કસ સુધરે. ખૂબ જ હું ઇમ્પ્રેસ છું. ગોવિંદભાઈથી તો પહેલાંથી જ ઇમ્પ્રેસ હતા. અત્યારે વલ્લભભાઈ મળ્યા, નાનુભાઈ મળ્યા, બલાલાભાઈ મળ્યા, પેલી બાજુ પણ છે ભાઈઓ જેના નામ હું નથી લઈ શકતી, હું નથી ઓળખતી, પણ આ બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને એવું સરસ જે આયોજન કર્યું છે, આવું સરસ ભાવના જો મનમાં છે. ખૂબ જ આ ગામના એક નાગરિકો આવ્યા હતા, કયા ગામ? વેલંજા ગામના નાગરિકો. ખૂબ ખૂબ મારું અભિનંદન છે. એવું સરકારી નોકરીમાં, ગવર્મેન્ટ સર્વિસમાં મને પણ 27 યર્સ થયા છે. ખરેખર હું આપને કહું કે મોટી મલ્ટીનેશનલ કંપનીઝ કે ઇન્ડિયાની મોટી કંપનીઝ જો હોય, એના પાસે એમનું મોટું દિલ નથી હોતું. હેડ્સ ઓફ આ ગામમાં જો કર્યું છે. અને એક ભાઈએ કીધું છે કે હું મારી કંપનીના ટોટલ પ્રોફિટ એક વર્ષ માટે આપીશ. આ એક નાની બાબત નથી, નાની બાબત નથી. અને આપને વિચાર્યું હશે કે આ શહીદો માટે તમે આપવાના છો. મારું થોડુંક સજેશન છે એમાં કે એના પૈસા આપવા કરતાં જે એના દીકરા હોય કે દીકરીઓ હોય એના શિક્ષણનો ભાર જે તમે ઉપાડો તો આ સારું રહે. કેમ કે પૈસા હાથમાં આવ્યા પછી ક્યાં વહ્યું જાય છે નથી ખબર પડતી. કેમ કે આ લોકોને પૈસા ઇન્વેસ્ટ કરતા કે પૈસામાંથી પૈસા કમાવતા નથી આવડતું. તો જે આ છોકરાઓને શિક્ષણનો ભાર આ ટ્રસ્ટ, જો જય જવાન ટ્રસ્ટ છે, આ ઉપાડે કે અમને કોઈ ગેનફુલ એમ્પ્લોયમેન્ટ, કોઈ ગેનફુલ એમ્પ્લોયમેન્ટ આ છોકરાઓને અપાવે કે એનું કોઈ નાનું મોટું બિઝનેસ સેટ કરી આપે, તો આ પોતાના પગ ઉપર સરભર થઈ શકે. ધન્યવાદ. સુમેનાબેન, અમે આર્થિક સહયોગ તો કરીએ છીએ, સાથે સાથે શૈક્ષણિક અને આજની પેઢીને સૈન્યમાં જોડાવા માટેના પણ પ્રેરણા મળે એવા કોઈ સેમિનાર્સના પણ આ ટ્રસ્ટ દ્વારા આયોજન થાય. આપના આ જો ભાવ હતા મને ખબર નહીં હતી. રાજ્ય સરકારે નિર્ણય કર્યું છે કે રાજ્યના જેટલા સરહદી જિલ્લાઓ છે, કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ્સ હશે અને બીજા ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ્સ હશે, એમાં રાજ્ય સરકાર સૈનિક સ્કૂલ સ્થાપશે. અને આ સૈનિક સ્કૂલ બનાવવા માટે જમીન સરકાર આપવાની છે. 16 એકર જમીન અમે આપશું ફ્રી ઓફ કોસ્ટ. 1 રૂપિયાના ટોકન રેટ ઉપર 30 વર્ષ માટે સરકાર જમીન આપશે. અને રાજ્ય સરકાર 30,000 રૂપિયા પર સ્ટુડન્ટ પર યર આપશે. એના ઉપરાંત સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટવાળા 65,000 રૂપિયા પર સ્ટુડન્ટ પર યર આપશે. તો આપ એટલા બધા જેટલા દાનવીર છે અહીંયા, મારી રિક્વેસ્ટ છે આપ બધા ભેગા થઈને એક સારું સૈનિક સ્કૂલ ચલાવો, એમાં હું મદદ કરીશ અને આપણે આ પ્રોગ્રામને આગળ વધારીશ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. વિચારો એકબીજાના મળતા કેવા સરસ કામ થતા હોય છે એનું આ ઉમદા ઉદાહરણ છે. આપણી વચ્ચેથી સુનેનાબેન વિદાય લઈ રહ્યા છે. આપણે આભાર વ્યક્ત કરીએ છીએ આપ અહીંયા આવ્યા, વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને. આભાર. અહીંયા ઉપસ્થિત છે હિંમતભાઈ ખેની. હું વિનંતી કરીશ જયસુખભાઈ કથિરિયાને કે તેઓ બુક અર્પણ કરી અને આવકારશે. એવા શ્રી મહેશભાઈ પણ ઉપસ્થિત છે. રસિકભાઈ સાનેપરાને વિનંતી કરીશ ઝડપથી આગળ આવશે અને મહેશભાઈ ખેનીને પણ એવો આવકારશે. મહેશભાઈ સવાણી અહીંયા ઉપસ્થિત થયા છે, એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. હિરેનભાઈ નનુભાઈના સુપુત્ર, ખરેખર પિતાના વાક્યે વાક્યને કર્મમાં ફેરવવા માટે આ યુવાન જબરજસ્ત કરવરાટ સાથે આ કથા માટે કામ કરી રહ્યા. જોરદાર તાળીઓથી વધાવીએ. અને વિશેષ બાબત તો એ છે કે હિરેનભાઈના ધર્મપત્નીએ હમણાં જ એક જાહેરાત કરી શ્રેયાબેને,
કે એના લગ્ન પ્રસંગોમાં જે મામેરા આવશે એ મામેરાનું તમામ દાન આ ટ્રસ્ટની અંદર એવો આપશે, એમના વિચારને પણ આપણે જોરદાર વધાવીએ. અહીંયા ઉપસ્થિત છે જયંતિભાઈ એકલારાવાળા, જયંતિભાઈ એકલારાવાળા અહીંયા ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ હિરેનભાઈને, ફરીથી હિરેનભાઈને વિનંતી કરીશ કે તેઓ જયંતિભાઈને સન્માનિત કરશે. એવા શ્રી આર એચ હડિયા સાહેબ આહિર પરિવારના મોભી, હું વિનંતી કરીશ કાળુભાઈ શેલડિયાને, કાળુભાઈ શેલડિયાને વિનંતી કરીશ કે આર એચ હડિયા સાહેબ આહિર પરિવારનું એક ગૌરવવંતું નામ જોરદાર તાળીઓથી વધાવીએ. એવા શ્રી મહેશભાઈ સવાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ભવનભાઈ નવાપરાને વિનંતી કરીશ કે તેઓ એમને સન્માનિત કરશે. મહેશભાઈ સવાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, હું વિનંતી કરીશ ભવનભાઈ નવાપરા અહીંયા ઉપસ્થિત છે. આહિર પરિવારના એવા જ મોભી હરિભાઈ નકુમ, હું ભરતભાઈ માંગુકિયાને વિનંતી કરીશ કે તેમને આવકારશે. દિનેશભાઈ પીપળિયાને વિનંતી કરીશ, મનસુખભાઈ રૂતાવાળા અહીંયા ઉપસ્થિત છે, એમને આવકારશે. અને હવે હું વિનંતી કરીશ માનની શ્રી ગોવિંદભાઈ મથુરભાઈ સવાણીને, મથુરભાઈ સવાણીને વિનંતી કરીશ કે પ્રસંગોચિત પોતાના લાગણીઓ વ્યક્ત કરશે. આપણા મારુતિ વીર જવાન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મથુરભાઈ સવાણી. મારુતિ વીર જવાન ટ્રસ્ટ આયોજિત ઐતિહાસિક રામકથાના કાર્યક્રમના પ્રારંભમાં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કોમર્સા મંચ સુપરિત સૌ આગેવાનો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, સુરત હંમેશા સારા કાર્યોમાં આગેવાની લેતું રહ્યું છે. શહીદ સૈનિક પરિવારની હમણાં અહીંયા શિક્ષણ સચિવે જે વાત કરી કે કેવા પ્રકારનો એમને સહયોગ કરવો જોઈએ, બહુ મહત્વની વાત છે. આ સંસ્થાનો કંઈક આવો જ ઉદ્દેશ છે કે એમને દેશ અમારી હારે છે એવું શહીદ પરિવારના બાળકોને અહેસાસ થાય, એમને ભાવરૂપી આ યોજના પહોંચાડવાની છે, એક પ્રતીક છે યોજના પહોંચાડવા. એમના બાળકોના શિક્ષણની ચિંતા કરવાની વાત હોય કે 21 વર્ષે દીકરીના લગ્ન થતા હોય તો આપણે અત્યારે જેમ આ બાછિયા બોન્ડ યોજનામાં દર વર્ષે 4,000 રૂપિયા ભરીએ છીએ અને 21 વર્ષે દીકરી જ્યારે એને 2,13,000 રૂપિયા મળે છે 21 વર્ષની દીકરી થાય ત્યારે, તો આપણે શહીદ પરિવારની દીકરીઓ માટે આવી રીતે પણ એમને સપોર્ટ કરવા માટેનું આયોજન વિચાર્યું. એટલે એમને શિક્ષણની સહાય હોય, આ રીતની લગ્ન માટેની વ્યવસ્થા આગોતરી હોય કે એમને નાના મોટા બિઝનેસમાં કેવી રીતે સહયોગ કરી શકીએ, આ મારુતિ વીર જવાન ટ્રસ્ટનો મૂળ ઉદ્દેશ છે. ભાઈ બહેનો અહીં મોટા ભાગના બેઠા એ ખાસ કરીને આયોજનમાં જોડાવાના છે. સુરતમાં 5,000થી વધારે ડાયમંડ કારખાના છે. મને કાંજીભાઈ જે 1999ની વાત કરી મને બરોબર યાદ છે, તે વખતે કારખાનાના પગાર ખૂબ સીમિત હતા. આજે તમે જુઓ તો બહુ મોટા પગાર થાય છે. અહીંયા મોટી મોટી ફેક્ટરીવાળા આપણે 100 લઈ તો એનો પગાર રોજે કેટલો થતો હોય છે. આપણે વલ્લભભાઈ લખાણી બેઠા 40,000 લોકો કારખાને બેઠા છે, 40,000 પગાર થાય, કેવડો મોટો પગાર થાય. તો એવી રીતે એક નાની મોટી કંપનીઓ છે, એટલે મને વિશ્વાસ છે અને હું જોઈ રહ્યો છું અત્યારે કારીગરો મેનેજરોમાં જે થનગનાટ છે, અને એ થનગનાટ એ છે કે આ દેશના શહીદો માટે શું અમે એક દિવસ કામ ન કરી શકીએ?
આ વાતાવરણ જે બની રહ્યું છે અને સાથોસાથ એમાં શ્રેષ્ઠ લોકો પણ એમની રીતે કોઈ બે ઘણા, કોઈ ત્રણ ઘણા, કોઈ ચાર ઘણા આપે અને અન્ય બિઝનેસ, પછી ટેક્સટાઇલ હોય, કેમિકલ હોય વગેરે વગેરે બિઝનેસમાં પણ આ પ્રકારની એક વ્યવસ્થા થઈ રહી છે. એટલે જે નનુભાઈ સાવલિયાને જે વિચાર આવ્યો અને જે મોરારી બાપુએ આપણને આ એક ઐતિહાસિક કથા આપી, આ સુરતની ધરતી ઉપર જે 9 દિવસની જે કથા થવાની છે, એ કથામાં બેઠેલા કરોડો લાખો લોકો અને ટીવી દ્વારા દેશ અને દુનિયાના કરોડો લોકો એમને જોતા હશે. એની અંદર પડેલો જે દેશ પ્રત્યેનો ભાવ, એની અંદર પડેલો સૈનિક પ્રત્યેનો ભાવ જે જાગૃત થવાનો છે, એટલે આ એક ઐતિહાસિક કથા છે. સૌમાં આ સૈનિક પ્રત્યેનો એક ભાવ હોય છે અને એને આ કથા દ્વારા વિશેષ જાગૃત થવાનો છે. એટલે આ એક ઐતિહાસિક કથા, અને એ ઐતિહાસિક કથાનો મૂળ ઉદ્દેશ છે કે બહુ મોટું ફંડ થાય અને એ ફંડ દ્વારા વર્ષો સુધી એના વ્યાજમાંથી આ પરિવારના બાળકોને કદાય એવું ન લાગે કે દેશ માટે અમારા પિતાશ્રીનું એ બલિદાન આપ્યું છે અને દેશ અમારી કોઈ ચિંતા કરતો નથી, આ બાળકોને કાયમ માટે સમગ્ર દેશનું ભૂખ મળી રહે છે, એ પ્રકારનું એક વાતાવરણ બની રહે આખા દેશમાં, એ આ કથાનો ઉદ્દેશ છે. અહીંયા તોમર સાહેબ આપને વિશેષ માર્ગદર્શન આપવાના છે, એટલે વિશેષ કાંઈ ની વાત કરતા આપણા બધાનું એક જ કામ હોવું જોઈએ કે કારખાને કારખાને, એ પછી ગમે બી વ્યવસાયનું કારખાનું હોય, ત્યાં વાતાવરણ બને અને એકે એક વ્યક્તિ અહીંયા અહીંયા અમને ભાઈએ વાત કરી કે આખા વર્ણનો નફો હું આપી દઈશ, ભાઈ થોડો આગળ સાઈડ કહી દીધો તો ઓર વાતાવરણ થાય કે ભાઈ એટલું આવવાનો કાંઈ વાંધો નહીં. હવે તમે ન કીધું પણ તમારું કામ મોટું છે, અમને ખ્યાલ છે. બે વર્ષે 35 લાખ નો હતો, એટલે બોલો, એટલે 35 લાખ તો આવી જ ગયા ને, અને આ આ વાત થઈ પછી એનો ધંધો ત્રણ ગણો હાલવાનો, એટલે કરોડ આવવાના. એટલે મારો કહેવાનો ભાવ આથી છે કે આ રીતે બધા સારી તરફથી સુરત શહેરમાંથી આખા ગુજરાતમાંથી સહયોગ મળવાનો છે અને ઐતિહાસિક ફંડ થવાનું છે, અને ઐતિહાસિક ફંડના યોગ્ય આયોજન દ્વારા સમગ્ર દેશના સહિત સૈનિક પરિવારની ચિંતા કરવાનું સુરતની ધરતી ઉપરથી જે કામ ઉકળ્યું છે એમાં મને વિશ્વાસ છે આખા શહેરનો જબરદસ્ત સહયોગ મળવાનો છે. મોરારી બાપુનો સતત આપણી સાથે આશીર્વાદ છે અને સૌ આ શહેરના અગ્રણી દાતાઓને તો લાખ લાખ અભિનંદન આપીએ. એટલે અવસર છે તોમર સાહેબ, અમારે આ દાતાઓ એકે એક કામમાં અમે જબરદસ્ત બધાએ સહયોગ કર્યો છે, એટલે આખા શહેરમાંથી આ આ યોજનામાં આપણને ખૂબ સહયોગ મળવાનો છે. નનુભાઈ સાવલિયાને આપણે ખૂબ ખૂબ અભિનંદન દેવાનું મન થાય કે આવો વિચાર, આ 2-3 વર્ષથી નનુભાઈ અમને આ વાત કરતા હતા કે ભાઈ આવું થઈ શકે, આવું કાંઈક કરવું જોઈએ, આવું કાંઈક કરવું જોઈએ, અને એમાં બાપુએ આ કથા આપી, એટલે આ આખા આયોજનને ખૂબ બળ મળી ગયું છે. એટલે મને વિશ્વાસ છે કે આપણે બધા સાથે મળી અને એક ઐતિહાસિક કાર્યને આપણે આગળ ધપાવશું. આમાં ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી મધુભાઈ સવાણી. આપણે અનેક દાતાઓને તો સન્માન્યા, પણ આ સમગ્ર કાર્યક્રમની અંદર આ ટ્રસ્ટનું પહેલું પરિણામ તો એ છે કે આજથી 3 મહિના પહેલા મુખ્યમંત્રીને અમે વાત કરી કે આવું એક આયોજન થઈ રહ્યું છે સૈનિકો માટે, તો મને એ કે આમાં એક સૈનિક સ્કૂલનું વિચારો ને. અમે એને કીધું કે જમીન આપો તો થઈ શકે. ગાંધીનગરમાં 3 મીટિંગ થઈ અને મિટિંગનું પરિણામ અમને અહીંયા શિક્ષણ સચિવે જાહેર કર્યું, આ એનું પરિણામ છે. એની આ 3-4 મીટિંગ આ જે આપણું પ્રયાસ બન્યું એનું આ પરિણામ. ખરેખર આ ટ્રસ્ટ એક સૈનિક માટે ઉમદા કાર્ય કરવા જઈ રહ્યું છે. ત્યારે અનેક દાતાશ્રીઓને તો આપણે સન્માનતા જઈએ છીએ, પણ 1.5 લાખ જેટલા વ્યક્તિઓ દરરોજ કથા સાંભળવા આવવાના છે અને એ કથા સાંભળવા આવનાર તમામ વ્યક્તિઓની વ્યવસ્થા જાળવવામાં આવે અને વ્યવસ્થાના ભાગરૂપે અનેક સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકો કામ કરવાના છે. જ્યારે આપણે સેવાને પણ સલામ કરવી છે, હું વિનંતી કરીશ ચંદુભાઈ જાનકી એમને આગળ આવવા માટે વિનંતી કરીશ. આના પહેલાની પણ એક રામકથાની અંદર અવિરતપણે ચા પાણીની પૂરેપૂરી વ્યવસ્થા એની ટીમ દ્વારા થયેલી અને આ મોરારી બાપુની કથામાં પણ તમામ વ્યવસ્થા છે ચા પાણીની, એવો ચંદુભાઈ જાનકી કરવાના છે. ત્યારે હું વિનંતી કરીશ લવજીભાઈ ઢાલિયાને એવો ટ્રસ્ટ વતી પુસ્તક અર્પણ કરી અને એમને સન્માનિત કરશે. ચંદુભાઈ જાનકી સમગ્ર કથા દરમિયાન 10-10 દિવસ એવો ચા પાણીની વ્યવસ્થા કરવાના, આ સામાન્ય વ્યવસ્થા નથી હોતી. ખૂબ તાળીઓથી આપણે વધાવીએ. ભારત માતા કે
સાથે સાથે અનેક કારખાનેદારો અને ફેક્ટરીના વ્યક્તિઓ પણ આમાં ઉત્સુક છે. ત્યારે અહીં આપણી વચ્ચે લાલજીભાઈ ઉગામેડીવાળા ઉપસ્થિત છે. ધર્મનંદન ડાયમંડ તરફથી એક એવી જાહેરાત થઈ કે 200 વ્યક્તિઓ 10-10 દિવસ ત્યાં એનો પગાર ચાલુ રહેશે, પણ 10 દિવસ માટે કથાની અંદર સેવા આપશે. જોરદાર તાળીઓથી વધાવીએ. હું મહેશભાઈ ધામેલિયા અહીંયા ઉપસ્થિત છે, એમની વિનંતી કરીશ આગળ આવશે. મહેશભાઈ ધામેલિયાના પ્રતિનિધિ તરીકે આગળ આવશે અને નનુભાઈ સાવલિયાને વિનંતી કરીશ ભૂખ અર્પણ કરી અને આ વિચારને વધાવી લે. અહીંયા મહત્વ સેવાની સાથે સાથે એક ઉમદા વિચાર ભાવનું છે. આપણે નનુભાઈ સાવલિયાને વિનંતી કરીએ કે ધર્મનંદન ડાયમંડના પ્રતિનિધિ એવા શ્રી મહેશભાઈ ધામેલિયાને પુસ્તક અર્પણ કરી અને સન્માનિત કરે. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે દાન પણ ઉપસ્થિત થઈ રહ્યું છે, પણ આપણે સાંભળવા છે માનનીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને. હું વિનંતી કરીશ ગોવિંદભાઈ ધોળકિયાને, તેઓ પ્રસંગોચિત પોતાની લાગણી વ્યક્ત કરશે. શ્રી ગોવિંદભાઈ ધોળકિયા. નિર્માન મોહા ચિત સંગ દોષા અધ્યાત્મની અવિનિવૃત્ત કામા વંદેર વિમુક્તા સુખ દુઃખ સંગ ગસંત્ય મુંડા પદમ વ્યયમ શ્રી રામચંદ્ર ભગવાન જય. આજે આપણે આ ભૂમિ રામકથાના ભૂમિ પૂજન પ્રસંગે પધારેલા કોમર સાહેબ, મહેતા સાહેબ સાથે આખા સ્ટેજ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવો, સામે જ પણ એવા જ સૌ બેઠેલા મહાનુભાવો મિત્રો અને નાનું ભાઈ અને એનું આખું ફેમિલી. મિત્રો, આ ઓછા પુણ્યથી સારા કામ થતા નથી, એટલે ભગવાને કંઈક આપણી ઉપર એવી કૃપા વરસાવી છે. મોરારી બાપુએ ગઈ કથામાં કીધું હતું એમ કે આપણું ધારેલું ન થાય એને કહેવાય ભગવાનની ઈચ્છા, પણ આપણું ધારેલું થાય એને કહેવાય ભગવાનની કૃપા. તો આપણા બધા ઉપર ભગવાનની કૃપા વરસી રહી છે. આપણે ભગવાન આપણને સારા વિચારો આપે છે અને વિચારો આપે એ પ્રમાણે આપણે એમાં સફળ થઈએ છીએ. અને આ તબક્કે તો એટલું કહી શકાય કે આપણી બધાની ઉપર તો ભગવાનની કૃપા છે, પણ નાનું ભાઈ ઉપર ભગવાને થોડો પક્ષપાત કરી અને વિશેષ કૃપા કરી છે એ આપણે, એટલે એમને પણ અભિનંદન આપીએ. અને આપણે સૌ આમાં તન મન અને ધનથી જોડાઈ જઈએ. આપણે તો સૌ જોડાયેલા છીએ, પણ સમગ્ર સુરત, સમગ્ર ગુજરાત અને સમગ્ર રાષ્ટ્ર આમાં જોડાઈ જાય. અને આ જે ધારણા હોય જે આયોજકોની, એના કરતાં પણ બહુ સારું કાર્ય રાષ્ટ્ર લેવલે અને વિશ્વ લેવલે નોંધ લેવાય અને સારા કાર્યો થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. જય જય ભારત. દાનની કાપલીઓ ખૂબ આવે છે, પણ આજે દાનનો સમારોહ નથી, ભૂમિપૂજન સમારોહ છે, એટલે થોડાક દાન બાકી રાખશું. પણ એક અગત્યના દાનની હું જાહેરાત કરીશ. આમ તો કરોડ ઉપરના દાન આજ કોઈ જાહેરાત જ નથી કરેલી, એને અલગ કાર્યક્રમમાં કરવી છે. કરોડવાળાને આપણે રિઝર્વ રાખવાના, એના માટે તાળીઓ પાડવી જોઈએ. પણ એક દાન કેશુભાઈ કોટિયા એ બેઠા છે, એને ડાંગ જિલ્લામાં બહુ મોટું કામ કર્યું છે, એને તો જેટલી વાતો કરીએ તેટલી ઓછી. ડાંગની તમામ ગામની શાળાઓ બાંધવી અને એમાં અડધો ખર્ચ પોતાને આપવાનો અને પાયામાં રહેવાનો, અડધો ખર્ચ જે આપે એનું નામ રહે, એવી અસંખ્ય સ્કૂલો બાંધવાનું બીડું જેને ઝડપ્યું છે એવા કેશુભાઈ ગોતી અહીંયા ઉપસ્થિત છે. એમના માતુશ્રી અને કાશીબા, કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે. નાનુભાઈને એને અઠવાડિયા પહેલાં સૂચન કરાવ્યા હતા કે કાશીબા, કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ એના માતુશ્રીના નામે ચાલે છે, એને નાનુભાઈને અઠવાડિયા પહેલા સૂચન કરાવ્યા હતા કે અમારા ટ્રસ્ટ તરફથી આ તમારા ટ્રસ્ટને 51 લાખ રૂપિયા અમે તમને આપશું આવા એક રાષ્ટ્રના કામ માટે. હું કેશુભાઈને અહીં આવવા માટે વિનંતી કરીશ અને આજે આપણા મહેમાન માનનીય અજયકુમાર તોમર સાહેબને વિનંતી કરીશ કે આવા વિરલ લાખોનું કરોડોનું દાન તો એક સેવામાં કરી જ રહ્યા છે, પણ જ્યારે સૈનિકો માટે
નાની મોટી અસંખ્ય જાહેરાતો ની કાપલીઓ આવી છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને આની સાથે એક રક્તદાન ની વાત કરવી છે. આજે બધાને જણાવતા આનંદ થાય છે કે જુલાઈ 22મી જુલાઈએ જય જવાન નાગરિક સમિતિના કાર્યક્રમમાં આપણા સેનાના પૂર્વ અધ્યક્ષ બીપી મલિક સાહેબ આવેલા, ત્યારે એમની સાથે એમના ધર્મપત્ની, એ પણ આર્મીના આ મેડિકલ કોરમાં નોકરી કરતા હતા, એને આપણી લોક સમર્પણ બ્લડ બેંકની તમામ મુલાકાતો લીધી અને બ્રિગેડિયર સાહેબના પ્રયાસથી આપણી લોક સમર્પણ બ્લડ બેંક આર્મી સાથે જોડાશે. હવે તો દિલ્હીમાં વિમાનની વ્યવસ્થા પણ છે. આ ભારતના દેશના સૈનિકોને લોહીની જરૂર પડે તો આ લોક સમર્પણ બ્લડ બેંક એને લોહી પણ પૂરું પાડે એવું કાર્ય થવા થઈ રહ્યું છે. અમને આશા છે કે આ કથા દરમિયાન એ વિધિવત રીતે એના પણ કરારો થશે, એટલે બહુ મોટી વાત છે. અને એટલે આ કથા દરમિયાન એક આખો મેડિકલ વિભાગ હશે. આપણી ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલમાં સીપી વાનાણી અને ગણેશભાઈ બધા ચલાવે છે, એની ટીમ ત્યાં કાર્યરત રહેવાની છે. પણ ત્યાં 9-9 દિવસ રક્તદાન શિબિર અવિરત ચાલશે એની પણ આપણે જાહેરાત કરી. 9-9 દિવસ જીવનમાં રક્તદાન કરવું બહુ ગૌરવની વાત છે, પણ એમાં કથા સાંભળતા સાંભળતા રક્તદાન કરવું ને સૌથી વિશેષ ગૌરવની વાત છે. એમાં મોરારી બાપુની કથા સાંભળતા સાંભળતા રક્તદાનનો લાહો લેવો હોય, આમ તો દરરોજ 111 વ્યક્તિનો લોહી લઈ શકાય છે. કેટલું લઈ શકાય? 3 કલાકમાં. એટલે એના નામની નોંધણી ચાલે છે કે કયા દિવસે તમારો વારો આવે, એમ 10-10 9-9 દિવસના રક્તદાતાઓની નોંધણી બ્લડ બેંક ઉપર થાય છે. માત્ર પૈસાનું દાન જ નહીં, રક્તદાનની નોંધવાની પણ લાઈન લાગે ને, એ સુરતની ભૂમિનો ઇતિહાસ. અને બીજી અગત્યની વાત રહે છે, આમ તો કર્ણની ભૂમિ સુરત છે, દાનની તો એમાં સવાલ જ નથી, પણ આ આખો કથા મંડપ જે સ્થળે આપણે કથા અહીંયા કરવાના છીએ, આ જમીનનું, આ ગ્રાઉન્ડનું નામકરણ આજે આપણે કરીએ છીએ ને, કાર્ડમાં લખ્યું પણ છે, આ કથા મંડપની ભૂમિનું નામકરણ કર્ણભૂમિ ગ્રાઉન્ડ આજથી આપણે જાહેર કરીએ છીએ. તો કર્ણભૂમિ ગ્રાઉન્ડમાં આપણે જવાના છીએ. અહીંયા તમામ પ્રકારની જે દાન છે, જે પ્રકારની આપણે પ્રવૃત્તિ થવાની છે. આપણા મહેમાન મેડમે બહુ સરસ વાત કરી સૈનિકોના શિક્ષણ માટે, એ તો બધું થવાનું છે. હું તમને વાસ્તવિકતા કહું, બિહારથી એક માજીને અહીંયા મહાવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એની દીકરી બિહારથી એ લિયારા, કારણ કે એને એકનો એક દીકરો બીએસએફમાં નોકરી કરે છે અને એ તો આવી શકે એમ નથી, પગારે સામાન્ય, એને એટલી બધી બીમારી છે કે આર્થિક પરવડે એમ નથી. અને દિલ્હીની આરાર હોસ્પિટલમાં પણ એને સારવાર લીધી, ત્યાંથી ડૉક્ટરે કીધું કે હવે લઈ જાઓ અને પ્લેટલેટ તમારું બ્લડ ચડાવવું પડે, બહુ મોંઘું છે. એટલે દીકરીને એમ થયું કે હવે મારી માને જીવાડવી હોય તો સુરતમાં લઈ જાઓ ને, તો ત્યાંથી મને સહયોગ મળશે. આ તાકાત સુરતની ભૂમિની. મહાવીર હોસ્પિટલમાં બિહારની આ માજી આજે પણ સારવાર લઈ રહ્યા છે. એ પરિવારને આર્થિક જરૂરિયાત પણ છે, કોઈને પણ ઈચ્છા થાય તો એને રૂબરૂ જઈને એને પ્લેટલેટ કાઉન્ટ માટેનું બ્લડ લેવું હોય, 9,000 રૂપિયાનું એક યુનિટ મળે છે. એ ખર્ચ પણ છે, તો આવું ઘણું બધું જેટલું કરીએ તેટલું ઓછું. આ દેશના જવાનો માટે કંઈક કરવાનો સંકલ્પ જ્યારે સુરતે કર્યો છે, ત્યારે મને એવું લાગે છે કે બહુ મોટું કામ થશે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આપણે ખૂબ ઝડપથી દાતાશ્રીઓને પણ સન્માનિત કરવા છે. હું વિનંતી કરીશ આશાદીપ ગ્રુપના મહેશભાઈ અહીંયા હોય તો આગળ આવી જાય, ત્યારબાદ વિનોદભાઈ, ઈશ્વરભાઈ એ પણ આગળ આવી જાય, જંતીભાઈ, મોહનભાઈ ધડુક, ભરતભાઈ કામરેજવાળા, સમીરભાઈ સાવલિયા, તમામને આગળ આવવા માટે વિનંતી છે. સૌ પ્રથમ વિનંતી કરીશ આશાદીપ ગ્રુપના મહેશભાઈ ને, સ્ટેજ પર આવશે. 2,51,000 રૂપિયાનું દાન તેઓ જાહેર કરે છે. હું વિનંતી કરીશ અહીંયા ઉપસ્થિત એવા શ્રી તોમર સાહેબને કે તેઓ એમને સન્માનિત, ભૂક અર્પણ કરીને સન્માનિત કરશે.
સ્કૂલના બાળકો તરફથી આ દાન છે ત્યારે આપણે થોડી વાર બધા બેસશું, અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. પ્લીઝ પોતાનું સ્થાન જાળવી રાખશો. એવા શ્રી વિનોદરાય ઈશ્વરભાઈ 1,11,111 નું દાન જાહેર કરે છે. ખેડૂત છે, ખેડૂતો પણ આમાં એક દાણાનો 1,000 દાણો થાય એ રીતે, 1 રૂપિયાના 1,000 ઉગીને થાય એવી રીતે દાન કરી રહ્યા છે. ત્યારે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. મોહનભાઈ, જંતીભાઈ મોહનભાઈ ધડુક અહીં ઉપસ્થિત છે. 5,51,000 રૂપિયાનું દાન તેઓ જાહેર કરે છે. બિલ્ડર છે, અભરામપુરાના વતની. બુક અર્પણ કરી અને આપણે સન્માનિત કરીએ. એવા સમીરભાઈ સાવલિયા જમીન દલાલ છે, તેઓ એવું જાહેર કરે છે કે હવે પછી પ્રથમ બ્રોકરી જે થશે એનું તમામ ફંડ છે, એ તમામ દાન છે એ વીર જવાન સમિતિમાં જશે. એવા સમીરભાઈ ને આપણે સન્માનિત કરવા છે. સમીરભાઈ ને આગળ આવવા માટે વિનંતી. સમીરભાઈ સાવલિયા અહીંયા ઉપસ્થિત છે. રોટરી ક્લબ સુરત ઈસ્ટ 1,51,000 રૂપિયા અર્પણ કરે છે. રાજેશભાઈ વગાસિયા અને સંજીવભાઈ ચોવટિયાની વિનંતી ઝડપથી આગળ આવશે. રોટરી ક્લબ પણ ખૂબ સરસ કામ કરી રહી છે ત્યારે આપણે એમને પુસ્તક અર્પણ કરીને બિરદાવીએ. સમીરભાઈ સાવલિયા જો હાજર હોય તો ઝડપથી આગળ આવે પ્લીઝ. આપણે આશા રાખીએ કે એમનો પહેલો સોદો હવે પછીનો 50 કરોડનો થાય અને એનું મોટું દાન છે એ દલાલી પેટેનું આ ટ્રસ્ટની અંદર આવે એવી શુભકામનાઓ પણ પાઠવીએ. ઝડપથી સ્ટેજ પર આવવા માટે વિનંતી છે. અને હવે હું વિનંતી કરીશ ખૂબ જ ઉત્સાહી અને સુરતને ખભે ખભો મિલાવીને કામ કરી રહેલા એવા શ્રી બ્રિગેડિયર બીએસ મહેતા સાહેબ, તોમર સાહેબનો ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ બીએસ મહેતા સાહેબને કે તેઓ પ્રસંગોચિત પોતાનું વક્તવ્ય રજૂ કરશે. બીએસ મહેતા સાહેબ જો મારુતિ વીર જવાન ટ્રસ્ટ કા જો આજ મંડપ કા રેર મીટિંગ હુઆ હૈ, જો મુરારી બાપુજી ને કથા કે લિયે યસ કિયા હૈ, જિસ પ્રકાર સે સ્ટેજ પે તમામ જો બેઠે હૈ, જો સામને બેઠે હૈ, જો પૂરે ઇસકે સાથ શામિલ હૈ, જય જવાન નાગરિક સમિતિ, બાકી સબ, ઇન સબકા મેં ધન્યવાદ દેના ચાહુંગા. और मैं आपके साथ एक छोटा सा 2 मिनट के अंदर एक थॉट जो है शेयर करना चाहूँगा, और वो ये है कि मैं 20 साल से जय जवान नागरिक समिति के साथ जुड़ा हुआ हूँ, और 20 साल से मुझे मेरे पास जो खबर आ रही है वो यही है कि गुजरात के अंदर, कंट्री के अंदर फ्लैग डे के ऊपर जो सबसे ज़्यादा कलेक्शन होता है आर्म फोर्सेज के लिए वो सूरत से ही होता है. જો ગાંધીભાઈ ને બતાવ્યા કારગિલ કે ટાઈમ પે જબ ઇન્હોને અકાઉન્ટ ખોલા ઓર 1,64,00,000 યુએસ કે અંદર જમા હો ગયા, વો સ્પિરિટ દિખાતા હૈ સુરત કે રહેને વાલો કા, જો યહાં કી ઇન્ડસ્ટ્રી હૈ, જો વર્કર્સ હૈ, જો મેનેજમેન્ટ હૈ, ઉનકી સ્પિરિટ જો દિખાતા હૈ. અભી ઉસી સ્પિરિટ કો એક મૂવમેન્ટ કે તોર કે ઉપર જો રામકથા કે લિયે મુરારી બાપુજી ને એગ્રી કિયા હૈ और पूरे सूरत के निवासियों ने उसको सपोर्ट किया है, ये सिर्फ कथा तो होगी 10 दिन की और बहुत बड़ी कथा होगी है, मगर ये जो एग्जाम्पल सेट किया है ये एक्चुअली एक लीडरशिप का एग्जाम्पल है, और इसके लिए हमें धन्यवाद देना चाहिए मुरारी बापू जी को जिन्होंने अग्री किया है कि आर्म फोर्सेस के लिए, डिफेंस पर्सनल के लिए ये कथा जो है वो करने के लिए उन्होंने अग्री किया है. मैं इसलिए कह रहा हूँ कि ये सिर्फ कथा नहीं होगी, क्योंकि यहाँ से जो वाइब्रेशन होंगी ये वाइब्रेशन पूरे गुजरात में फैलेंगी, पूरे कंट्री के अंदर फैलेंगी, पूरे वर्ल्ड के अंदर फैलेंगी, क्योंकि इस प्रकार का लीडरशिप एग्जांपल एक डिस्ट्रिक्ट की तरफ से, एक शहर की तरफ से, एक संस्था की तरफ से अभी तक मेरे ध्यान में जो है कभी नहीं आया, और मेरे ख्याल से ये एक बहुत बड़ा मूवमेंट है, और इस मूवमेंट के अंदर आप सब जो है शामिल हो. आने वाले सालों में हमारे बच्चे जो है हमसे पूछेंगे जब इतनी बड़ी मूवमेंट हो रही थी तो आपने जो है उसके अंदर क्या कॉन्ट्रीब्यूट किया,
सूरत का जो कंट्रीब्यूशन है वो सामने नजर आ रहा है, मगर आने वाले दिनों के अंदर ताकि ये कैसे पूरे देश के अंदर जो डिफेंस फोर्सेज है उन तक जो है पहुंच सके और उनको इतना गर्व हो कि जो सूरत ने किया है वो पूरा गुजरात और पूरी कंट्री जो है करने के लिए तैयार है। मेरे ख्याल से ये एक बहुत बड़ा हिस्टोरिकल इवेंट है, ये हिस्ट्री के अंदर पहले कोई ऐसा कोई एग्जाम्पल नहीं है, हमारे माइथोलॉजी के अंदर है पर हमारे रिकॉर्डेड हिस्ट्री के अंदर जहाँ तक मुझे मालूम है ऐसा कोई बड़ा एग्जाम्पल नहीं है। और मेरे ख्याल से ये सिर्फ एक कथा नहीं होगी, ये एक बहुत बड़ी मूवमेंट है, ये एक बहुत बड़ी मैसेज है और मैं उम्मीद करता हूँ कि आप सब इसके अंदर पार्टिसिपेट करो। थैंक यू, थैंक यू भाई, खूब खूब आभार। એક સન્માન અને પછી આપણે માનનીય શ્રી તોમર સાહેબને સાંભળવા છે। દિવ્યેશભાઈ ગમનભાઈ પટેલ પૂણા ગામના વતની છે, આ કથા મંડપમાં એમની 12 વીઘા જમીન પણ છે અને ઉપરથી 5,51,000 રૂપિયાનું દાન જાહેર કરે છે। હું વિનંતી કરીશ આગળ આવવા માટે અને નનુભાઈને વિનંતી કરીશ કે આ સહયોગી ખેડૂત દાતા યુવાનને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ, શાલ અર્પણ કરીએ અને સન્માનિત કરવા માટે વિનંતી। અહીંયા કથાની અંદર આપની જમીનનું નામ પણ હવે કર્ણભૂમિ પડ્યું છે અને આપ જેવા યુવાન દાતાઓ જ્યારે આગળ આવી રહ્યા છે ત્યારે આ કાર્ય ખૂબ આગળ જશે એવી અભ્યર્થના પણ છે। અને હવે હું વિનંતી કરીશ આજના મુખ્ય મહેમાન શ્રી સંજય કુમાર તોમર સાહેબને કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરશે। માનનીય શ્રી તોમર સાહેબ, આજના કાર્યક્રમમાં મંચસ્થ તમારા તમામ વડીલો, બધાના નામ હું લઈ શકતો નથી કેમ કે બધાના નામની મને ખબર નથી, પણ ગોવિંદભાઈ, નાનુભાઈ, લાલજીભાઈ, બ્રિગેડિયર મહેતા અને આ તમામ મિત્રો આપણા બધાના માટે દાખલારૂપ છે। ફક્ત આ બાજુ નહીં, તમે બધા જે આ બાજુ બેઠા છો ખરેખર પ્રેરણા સ્વરૂપ તમે તમામ છો। ઘણી વખત આપણે શહેરમાં બેસીને વિચારીએ કે રાષ્ટ્રની સીમા અને રાષ્ટ્રની સીમા ઉપર ઉભા જવાન એટલે કેવા હશે, રાષ્ટ્રની સીમા ઉપર મોટા ભાગે જે જવાનો છે આ ખેડૂત પુત્રો છે, એટલે તમારા સપૂતો છે જે રાષ્ટ્રની સીમા ઉપર અડીખમ બંદૂક લઈને ઉભા હોય છે અને આ ખેડૂત પુત્રો ઉત્તર ભારતથી છે, પશ્ચિમ ભારતથી છે, ગુજરાતના પણ છે, મહારાષ્ટ્ર, સાઉથ ઇન્ડિયા, અસમ, મણિપુર, મેઘાલય, મિઝોરમ તમામ રાજ્યોના જવાનો બોર્ડર ઉપર ઊભા હોય છે અને બોર્ડર ઉપર લગભગ આમાં કોક કોક જગ્યાએ બોર્ડર મને દેખાય છે, આ ત્રીજા નંબરે જે ખભા ઉપર બંદૂક લઈને જવાનો જઈ રહ્યા છે આ બોર્ડર છે। આ બોર્ડર ખરેખર એવા નથી દરેક જગ્યાએ જેવા આમાં દેખાય છે, એવા રોડ પણ નથી, એવા સાફ જગ્યા પણ નથી, જંગલના વિસ્તાર છે, એવડી એવડી ઘાસ છે, આ ઘાસમાં થઈને ચાલવું પડે છે, દરેક જગ્યાએ આ પ્રકારની આ ફેન્સ પણ લગાડવામાં આવી નથી, તારબંધી પણ નથી, દલદલ છે, પાણી છે, મચ્છર કરડે છે, મચ્છર કરડતાની વચ્ચે ક્યારેક ક્યારેક દુશ્મનની ગોળી પણ કરડી જાય છે। આ બધી પરિસ્થિતિઓની વચ્ચે આપણા દીકરાઓ, આપણા ભાઈઓ જે બોર્ડર ઉપર ઊભા છે, મને કહેતો આનંદ છાય છે કે આ પ્રકારના ભાવ જે આ કાર્યક્રમમાં મને જોવા મળ્યા છે, એક પ્રથમ કાર્ય તો હું આ કરવાનો છું, આ ભાવ ગંગા હું બોર્ડર સુધી લઈ જઈશ। કેમ કે બોર્ડર ઉપર ઉભેલા જવાન રાતનું અંધારું બીજા કોઈ સાથે નહીં અને 800 મીટરની જગ્યાએ સોંપવામાં આવી છે કે આ વિસ્તારમાં કોઈ અવર જવર ના થાય, તમારે જોવાનું અને આટા ફેરા મારા ઘરે 800 મીટર જાય અને 800 મીટર આવે, 2, 5, 10, 50 કિલોમીટર સુધી કોઈ માનવી એમની આજુબાજુમાં નથી અને અંધારામાં એની પાસે બાયોન્યુક્લિયર હોય, એમની પાસે બીજા સરસંજામ હોય, આનાથી એક જ વસ્તુ જોવા નહીં કે આ રાષ્ટ્રની ધરતી ઉપર કોઈ દુશ્મન પગ ના મૂકી જાય। આ જોતા જોતા એના મગજમાં ઘણા બધા વિચારો આવતા હશે, એમના મગજમાં વિચારો આવતા હશે કે એક વર્ષ થઈ ગયા જઈને જોયા નથી કે મારી વાઈફને તબિયત કેવી છે, મારી બાની તબિયત કેવી છે, છોકરાઓ સ્કૂલમાં ભણે છે, એના ભણતર કેવું ચાલે છે। તમે બધા વિચારતા હશો કે દરરોજ સાંજે પૂછી લઈએ, ભાઈ આજે સવારે સ્કૂલે ગયા હતા, શું ભણીને આવ્યા છો,
હવે એને 10 મહિના 8 મહિના સુધી એમની સંતાન જોવા ના મળતી હોય, એના ભાઈ બહેન એના બહેનના માટે લગ્ન નક્કી કરવા હોય અને રજા ના મળતી હોય, કેમ કે સીમાઓની રક્ષા કરવી એટલી સહેલી નથી જેવા આપણે ડ્રાઇંગ રૂમમાં બેસીને ઘણી વખત ચર્ચા કરીએ છીએ. નારા લગાડવા બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ અગત્યના છે, પણ નારા લગાડવાથી સીમાની સુરક્ષા થતી નથી. સીમાના જવાનો જે આ જાણી જાય કે આજે સુરતમાં એવી રીતે આ તમામ લોકો જે મહેનતથી આ લોકોએ પૈસા કમાણી કરી છે, મહેનત મજૂરી કરીને ખેડૂતોએ, બીજી ફેક્ટરીના જવાનોએ, ફેક્ટરીના કાર્યકરો એમના એક એક દિવસની પગાર એમના માટે આપી રહ્યા છે, તો મિત્રો તમે કલ્પના કરો કે આના મનોબળ ક્યાં સુધી વધશે. હું ફક્ત શબ્દોની વાત અહીં કરી રહ્યો નથી, આ અખતરો મેં કર્યો. મારી જ્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં પોસ્ટિંગ થઈ, પહેલાં હું પંજાબ બોર્ડર હતો, તો જ્યાં વાઘા બોર્ડર અને જમ્મુને આ વિસ્તાર છે તમામ, એક વર્ષ સુધી હું ત્યાં હતો. પછી ગુજરાતમાં આવ્યો તો મને એક વસ્તુ નડી કે હું 1991 થી ગુજરાતમાં ફરજ બજાવું છું ને ગુજરાતના લોકો બહુ રાષ્ટ્રભક્ત છે, દેશદાજામાં છે, પણ બોર્ડર તો જોવા મળતું નથી. ગુજરાતમાં બહુ લાંબુ બોર્ડર છે, 586 કિલોમીટરનું બોર્ડર ગુજરાતમાં છે. આના પછી રાજસ્થાનના બોર્ડર પણ લગભગ 250 કિલોમીટર મારી જવાબદારીમાં છે. પણ મને આ જોવા મળ્યું કે ગુજરાતના લોકોને બોર્ડર જોવા નથી મળતું. એના કારણ શું? આપણે ખબર છે કે ગુજરાતના બોર્ડરની સાથે સાથે રણ છે. રણ કોઈક જગ્યાએ 20 કિલોમીટર પહોળું, કોઈ જગ્યાએ 30, કોઈ જગ્યાએ 50, કોઈ જગ્યાએ 60 કિલોમીટર, અને રણ અને રણ પછી આવેલું બોર્ડર, બોર્ડર ઉપર જવાનો હોય અને વચ્ચે 30, 40, 50 કિલોમીટરનું રણ આવે, રણમાં તો કોઈ છે જ નહીં, કાંઈ પણ નથી, એક પાંદડા એક ઝાડ પણ તમને ના દેખાય, કોઈ પક્ષી ના દેખાય, પક્ષીઓ આવે છે સાયબેરિયાથી, આ એક જુદા પ્રશ્ન છે. એકલા એવી રીતે એકલા અટુલા કામ કરે, અને દેશ જાત હોવા છતાં મને આશ્ચર્ય લાગશે તમારામાંથી કેટલા લોકોએ બોર્ડર જોયું છે, બહુ ઓછાએ જોયું હશે. એક હાથ મને દેખાણા ગોવિંદભાઈ અને આ બધા મિત્રો, ગયા વર્ષે એક પ્રોગ્રામ આપણે કર્યા હતા, આ કાર્યક્રમના હેતુ આ જ હતા કે દેશદાસ જેના દિલમાં છે આ લોકોને ત્યાં જઈને જવાનોની સાથે ઊભા કરીએ, જેથી આ લોકો જુએ કે બોર્ડર એટલે શું, જવાનો એટલે શું, એના હથિયારો એટલે શું, એની રહેણીસહેણી કેવી રીતે. થોડા લોકો જોઈને આવ્યા. હમણાં આપણા પ્રિન્સિપલ સેક્રેટરી એજ્યુકેશન, જે મારા ધર્મપત્ની પણ છે, મારા બેચમેટ પણ છે, મારા મિત્ર પણ છે, એને ટકોર કરી કે અહીં બેસેલા બધા મિત્રોને બોર્ડર બતાવવું જોઈએ. તો પહેલી જાહેરાત તો હું આ કરું છું કે આમાંથી જે લોકો બોર્ડર જોવા માટે ઈચ્છતા હોય એની તમામ વ્યવસ્થા બોર્ડર સુધી જઈને જવાનોને જોવાની હું કરી આપું. અને બોર્ડર ઉપર જઈને જે કામગીરી જવાનો કરતા હોય છે, આ જોવાને જે ભાવ તમે લઈને આવશો, આ જવાનોને ખબર પડવી જોઈએ. આ પહેલા મારા મગજમાં વિચાર આવ્યા હતા, એના માટે મેં કર્યું. જવાનોમાં એટલે મેં તમને પહેલા વાત કરી, ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત, તમામના જવાનો, ખાસ કરીને મણિપુર, નાગાલેન્ડ, કેરળ, તમિલનાડુના જવાનો ને લઈને હું ગાંધીનગરથી રવાના થયો, મારા હેડક્વાર્ટરમાંથી, અને બોર્ડર સુધી સાયકલ ઉપર જઈને સાયકલ ચલાવીને જવાનો પ્લાન કર્યો. આ વખત સાયકલ 265 કિલોમીટર ચલાવવી એ કંઈ બહુ મોટી વાત નથી, આ તો ચાલી જાય. અને સૌથી પહેલાં હું હતો ચલાવવામાં, મારા વાઈફ પણ હતા, અમે બંને જણા લીડ કરતા હતા. પણ મુખ્ય હેતુ એનો આ હતો કે આ જવાનોને જોવા મળવા જઈએ કે કયા લોકોના માટે તમે બોર્ડર ઉપર આ ગરમી, 50 ડિગ્રી સેન્ટીગ્રેડની ગરમી, આમાં આંધી, પાણી, વરસાદ, હવે રણમાં તમે કલ્પના કરો કે જ્યારે પવન ચાલતો, સતત સુસવાટો મારતો પવન ચાલતો હોય છે અને પવનની સાથે મીઠું ઉડે, તમારી આંખમાં જાય, આંખમાં પડે, આ બધી પરિસ્થિતિઓમાં કામ કરતા જવાનોને જોવા તો મળવું જોઈએ કે જે ગુજરાતની સરહદની તમે રક્ષા કરી રહ્યા છો, આ ગુજરાતની પબ્લિક કેવી છે. તો રાસ્તે રોકાણા, કલોલમાં રોકાણા, મહેસાણા રોકાણા, પાટણ, શિહોરી, આ બધા ગામોમાં થોડા થોડી વાર સ્કૂલોમાં છોકરાઓને મળતા મળતા, બહેનોને, ભાઈઓને, ખેડૂતોને મળતા મળતા ગયા, તો ખરેખર આ જવાનોને જોવા મળ્યું કે આ દેશ ખરેખર શું છે. નહીંતર એના ગામ છોડીને આવી ગયા હોય
ગુજરાતના જવાનો બહુ ઓછા છે, છે પણ બહુ ઓછા છે, પણ બહારના જવાનોને આ તો જોવા મળે. ગુજરાત એટલે શું? મારા ભાઈ મને હમણાં કહેતા હતા કાર્યક્રમમાં તમારે 500 જવાનોને પણ લઈ આવવાની જરૂર હતી, જેથી તમારા હૃદયના ભાવ સીધા સીધા આ લોકો જોઈ શક્યા હોત. આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, ગુજરાતી સમજમાં ના આવે, પણ આ અવાજ જે નીકળે છે આ આંખ પરથી, હાથ ઉપરથી અને તમારી દ્રષ્ટિ ઉપરથી જે આ લોકોને દેખાવી એવો હોત તો આ લોકો મનોબળ એકદમ આસમાન સુધી પહોંચી જાય. આ પ્રકારના આપે મોટા ભાગના મિત્રો મને ખબર છે ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગરના પણ હશે થોડાક, આ બધા જિલ્લાઓના મોટા ભાગે છો, લગભગ તમામ બધા ખેડૂત છો, હું પણ હરિયાણાનો ખેડૂત છું. આપણા લોકો કેવી રીતે મહેનત કરીને આ તમામે અને આપ તમામે એટલા બધા પૈસા ભેગા કર્યા, પૈસા ભેગા કરી શકાય છે, પણ આ પૈસા ભેગા કર્યા પછી એક જવાનોના શહીદોના શુભ હેતુ માટે આ પૈસા એવી રીતે અવિરત ચાલતું હોય, દાનની જાહેરાત, યોગદાનની જાહેરાત, આ સુરતની ભૂમિનો કમાલ છે. અને તમામ વડીલોએ જે સંસ્કાર જેવી રીતે સિંચન આ ભૂમિમાં કર્યા છે એના પરિણામ છે. મને આ કાર્યક્રમમાં આ બધાની સાથે આવીને બહુ બહુ આનંદ થયો. બ્રિગેડિયર મહેતા એટલા લાંબા સમયથી આપની સાથે મળીને આ સુંદર કામ કરી રહ્યા છે એને મળવાનો મને પ્રથમ વખત અવસર મળ્યો. એક વખત ફરીથી હું આપને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે મેં વાતો કરી હું હમણાં નોંધી લેવાનો છું અને એની અમલવારી તાત્કાલિક શરૂ થઈ જાય આના માટે હું તમામ મિત્રોના મારફતે આપને મેસેજ મોકલી છું. એક વખત આપને ફરીથી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. મહેતા સાહેબનું માર્ગદર્શન મેળવ્યું, કોમર સાહેબનું મેળવ્યું. હવે મિત્રો, આપણું મૂળ લક્ષ્ય પહોંચવા માટે 4,000 કે 5,000 કારખાના ડાયમંડના છે, એમાં એકે એક જગ્યાએ લોક ભાગીદારી એટલે કે 50% શેઠ આપે અને 50% કારીગર કામ કરે એને સારી રીતે પોગાડવા માટે હવ બધાએ આગળ આવવું પડે. એટલે અત્યારે ધર્મનંદનમાં એબાઉટ 1,000 કરોડનો રોજે પગાર થતો હોય છે, એટલે એમની ત્યાંથી કારીગરોનો પણ ફોન આવી ગયો, મેનેજરોને ફોન આવી ગયો છે આ બધું કરીને તમે જે કાંઈ કરવાનું કરો. એટલે એની સામે શેઠ એટલા નાખશે એટલે 2 કરોડ રૂપિયા ધર્મનંદન ડાયમંડ તરફથી આપણને આ અભિયાનમાં મળે. એવી જ રીતે આપણે SRK ડાયમંડ એટલે કે આપણા વડીલશ્રી ગોવિંદભાઈ ત્યાં એ જ રીતે એમને પણ કરોડા ઉપર ઉપર આજુબાજુ પગાર થતો હોય છે, એટલે 2 કરોડ રૂપિયા ત્યાંથી પણ આવશે. હવે આ તો આ બેનું દાન જે અત્યારે શરૂ થયું એ તો કારખાનાની ભાગીદારી લીધી, પછી આ બે મોટી કંપની છે, પછી કઈ વધારે વસ્તુ જોવાનું થાય એટલું બાકી. આ તો અત્યારે હવે અહીંયા અમારે વીએસભાઈ 1,500 કારીગરના માલિક અત્યારે રહી ગયા છે, ફોન ઉપર અત્યારે લાગ્યો નહીં, પણ મને વિશ્વાસ છે કે ત્યાંથી પણ હમણાં અમે આંકડો મેળવી લેશું, અહીંથી અમે ત્યાં જ જવાના છીએ. હવે હવને મારે અપીલ કરવી છે તો આ બધા જેટલો મારા કારખાને પગાર નથી થતો, પણ મારા કારખાને રોજ 10 લાખનો પગાર થાય છે, એટલે હું પણ 1,20,000 રૂપિયા આમાં આપીશ. એટલે બધાને અપીલ કરવા જઈએ છીએ તો વધારે ખાવતા જ અપીલ કરીએ છીએ. એટલે એ રીતે આ બધું કરવાનું. કોમર સાહેબે કીધું કે ભાઈ અમારા સૈનિકો તો તમારો આવો ભાવ જોઈને ખુશ થઈ જાય. મારી એમને વિનંતી છે કે અમારો 9 દિવસનું જયારે કાર્ય પારણ છે એમાં રોજ આ બધી રીતે હાલવાની છે, અમારો ભાવ રોજ પ્રગટવાનો છે. એ આખા દેશના સૈનિકો આ ટેલિવિઝન દ્વારા જોઈ શકે, પણ કંઈક એવું કેમ્પસમાં કાર્યક્રમ થાય ક્યાં મોટા ટીવી લાગે અને આ સુરતનો આખા દેશના સૈનિકો જોઈ શકે અમારો ભાવ છે એના સુધી પહોંચી શકે, આવું કંઈક થાય તો અમે સાહેબ વિચારે તો આ આખો ભાવ આખા દેશના 35 લાખ સૈનિકો કેટલા આપણે 13 લાખ કેટલા આગળ વધે એ માટેનો પ્રયત્ન કર્યો છે. એટલે લાલજીભાઈ ને ગોવિંદભાઈ ને આપણે ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ અને આવકારી. ખૂબ ખૂબ આભાર. સાથે સાથે 4 તારીખે
એક જય વસાવડાનો પ્રોગ્રામ છે આ કથા અંતર્ગત જ, ત્યારે પણ ખૂબ મોટા દાનની જાહેરાતો થવાની છે, એટલે એમાં પણ આપ સૌને પધારવા માટેનું આમંત્રણ પણ છે વોટ્સઅપથી અને કાર્ડથી, પછીથી અમે તમને એ સંદેશો પહોંચાડશું. આમ તો અધ્યક્ષ સ્થાનેથી વક્તવ્ય થાય પછી બીજું વક્તવ્ય ન આવે, પરંતુ આ કાર્યક્રમ સમગ્ર સમાજનો છે, સમસ્ત વિવિધ સમાજો આમાં ભેગા થઈ રહ્યા છે, ત્યારે આહિર સમાજ વતી હું વિનંતી કરીશ હળિયા સાહેબને કે તેઓ પોતાની શુભેચ્છા પાઠવશે. માનનીય શ્રી હળિયા સાહેબ ખૂબ જ ટૂંકમાં પોતાની શુભેચ્છા પાઠવશે, અને પછી આભાર વિધિ સાથે આપણા કાર્યક્રમને અંતિમ જાહેર કરશું. માનનીય શ્રી હળિયા સાહેબ, જેમની ઉપર ભગવાન રામની અસીમ અપાર કૃપા ઉતરી છે એવા મારા ગામ પાડોશી આ કથાના યજમાન માનનીય વિનુભાઈ, એની સાથે ડાયસ ઉપર બેઠેલા સમાજ શ્રેષ્ઠીઓ અને દેશની સુરક્ષાનું હિત વિચારનારા મહારથીઓ, અને એવી જ આપ વિચારધારા ધરાવનારા આપ સર્વે મહાનુભાવો, માતાઓ અને બહેનો, હું સુરતના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી ડીવાયસપી તરીકે નિવૃત્ત થયેલો એક સૌરાષ્ટ્રનો એક પોલીસ વાળો છું. સુરત શહેરની તાપીને કાંઠે આવેલી આ કર્ણભૂમિ ઉપર માની ગાંધીભાઈ ભલાળાએ આ કર્ણભૂમિ નામ આપી દીધું છે, તો કર્ણભૂમિ ઉપર ઉપસ્થિત સર્વેને આપને એક વંદન કરીને આપનામાં એક ઈશ્વર છે એવું સ્વીકારીને આપને વંદન સાથે સલામ કરું. પછી મોરારી બાપુની બાજુમાં જ મારું ગામ છે, મારી નિશાળ અને નિશાળ બાજુમાં હતી, નાતો છે, હરિભાઈ પણ અમારા ત્યાં છે, અને હમણાં મોબામાં કથા ગઈ એનું સંચાલન મને સોંપવામાં આવ્યું હતું. દાનાભાઈ અને એમના સુપુત્ર ભાઈ પરેશભાઈ બેઠા છે, તમર સાહેબ અમારા ખાતાના વડીલ છે, આઈપીએસ સાહેબ છે અમારા, 35 વર્ષની નોકરીમાં જ્યાં જ્યાં પોલીસ ખાતું ટૂંકું પડે ત્યાંથી કામ કરવાની શરૂઆત મને સોંપવામાં આવેલી રામની કૃપાથી પૂરી કરી છે, તો હું માની શ્રી ગાંધીભાઈ અને અમારા યજમાન વિનુભાઈને વિનંતી કરું છું કે નાનુભાઈને વિનંતી કરું છું કે તમને એક હનુમાન જેવો સૈનિક કાયદેસર એક બિહારની ધરતીમાં ધરતી ઉદાર કોઈ ખુનગેસની તપાસમાં બિહારમાં ગયો અને લાલુ પ્રસાદના રાજ્યમાં એક ડાકુઓ મળ્યા અને એની મુઠભેડમાં મને શૌર્ય ચક્ર મળ્યું છે, એક શૌર્યવીર તરીકે, એક ધર્મીર તરીકે અને ખાતાના એક નિષ્ઠાવાન અરજદાર તરીકે હું આપને વિનંતી કરું છું કે આપની કથાની સેવામાં હું મારું બની શકે તેવું યોગદાન આપીશ અને આપ પણ આપીશ. ખૂબ તમે મને આ ઉદાર ધરતી, તાપીની ભૂમિ અને આપણે બધા અહીંયા આવીને જે ખીલા છે આપણામાં ખૂબ નિષ્ઠા છે, બધા નિષ્ઠાથી પ્રામાણિકતાથી આ 9 દિવસનો પૂજ્ય બાપુએ આપેલો મનોરથ જે છે એ દેશની ભાવનાથી પૂરો કરીએ. છેલ્લે ઋગ્વેદની ઋચાથી પૂરું કરું, કાલે વસ્તુ પર્જન્યા પૃથ્વી શશી શાલિની દેશો એમ શોક રક્ષિતો બ્રાહ્મણો સંતો નિરામિયા. આ દેશમાં ઋષિ મુનિઓએ આપણે સમયે સમયે પૂરતો વરસાદ વરસે, ધરતી ધંધાંધરથી ખૂબ પરિપૂર્ણ રહે, વેદને જાણનારા સૂક્ષ્મે પણ ત્રીજું કીધું દેશો એમ શોક રક્ષિતો. આ બધું કરવા છતાં જો આપણી દિશાઓ દુશ્મનના ભયથી પીડાતી હોય તો આપણે સુખ પ્રાપ્ત કરી શકતા નથી, તો કથાના યજમાનને આપણે બધાએ દેશની સુરક્ષાને સુરક્ષિત કરનારા જવાનો માટે આ કથા કરી છે એમાં બની શકે એટલું તન મન ધનથી યોગદાન આપશો એવી ભારતના વીર પુરુષ તરીકે આપણે સૌને વંદન સાથે વિનંતું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર આપની આ હૂંફ, સેવાકીય હૂંફ એ પણ ખૂબ આવશ્યક હતી, અને હવે હું વિનંતી કરીશ હરિભાઈ કથિરિયાને કે તેઓ આભાર વિધિ કરશે. આ સાથે અહીંયા ઉપસ્થિત દેવચંદભાઈ કાકડિયા, ભવનભાઈ નવાપરા, રાકેશભાઈ દોળકિયા, મનુભાઈ ગોંડલિયા, મધુરભાઈ સોજત્રા, નરસિંહભાઈ ચારોડિયાવાળા, બાબુભાઈ જીરાવાળા, હરિભાઈ કથિરિયા, ભાવેશભાઈ લાઠિયા, રમેશભાઈ ઓગાસિયા, ભીખુભાઈ ટીપડિયા, પ્રભુદાસભાઈ પટેલ, અરવિંદભાઈ ધડુક, વસંતભાઈ ગંડારા, ગણપતભાઈ કાંકચવાળા, દેવચંદભાઈ વૃક્ષપ્રેમી, ધીરુભાઈ માલવિયા, મગનભાઈ શ્રોફ, જે કે પટેલ, જયસુભાઈ, ગણેશભાઈ ગેવરિયા, જયંતિભાઈ સાવલિયા, અરવિંદભાઈ સાવલિયા, સંદીપભાઈ ચોવટિયા, ચંદુભાઈ જાનકી, મીડિયા પ્રેસ, તમામને આપણે અહીંયા સહર્ષ નોંધ લઈએ છીએ અને હરિભાઈને વિનંતી કરીશ તો આભાર વિધિ કરશે. નમસ્કાર, મારુતિ વીર જવાન ટ્રસ્ટ આયોજિત અને નનુભાઈ સાવલિયા દ્વારા આયોજિત રામકથાના આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા આદરણીય અજય કુમાર તોમર સાહેબ આપણી વચ્ચે પોતાનો કિંમતી સમય આપીને ઉપસ્થિત રહ્યા એ બદલ આજના કાર્યક્રમમાં એમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. એવી જ રીતે સુનીનાબેન તોમર આપણી જય જવાન નાગરિક સમિતિની સાથે હંમેશા રહ્યા છે એવા બ્રિગેડિયર
મહેતા સાહેબને પણ ખૂબ ખૂબ આભાર. આપણા સમાજના આદરણીય ગોવિંદભાઈ ઢોળકિયા, લાલજીભાઈ ઉગામેડી, નનુભાઈ સાવલિયા, મથુરભાઈ સવાણી, લવજીભાઈ બાસિયા, ગગજીભાઈ સુતરિયા, મનહરભાઈ સાસકરા, મહેશભાઈ સવાણી, અડિયા સાહેબ, રાજસ્થાનથી પધારેલા મિશ્રા સાહેબ, વલ્લભભાઈ લખાણી, યશુભાઈ ગોટી, કાનજીભાઈ વાલાળા સાહેબ, સરજીભાઈ, સુરેશભાઈ પટેલ, મુકેશભાઈ ફતેપુર, હરિભાઈ આહિર, આ તમામ સ્ટેજના મહેમાનોનો ખૂબ ખૂબ સમિતિ વતી આભાર માનું છું. અને આપ સર્વ અહીંયા આમંત્રણને માન આપી અને આવ્યા તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને આજે જેઓએ દાંડીની જાહેરાત કરી છે તેવા રત્ન કલાકાર ભાઈઓ, ફેક્ટરીના માલિકો, ટેક્સટાઇલના માલિકો, ગામડાના ખેડૂતો, અને આ કથા મંડપ માટે જેઓએ જમીન ફાળવી છે તેવા ખેડૂતો અને પ્રેસ મીડિયાના તમામ સાથી મિત્રો, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. અને આપ સર્વ હંમેશા સાથ સહકાર આપતા રહો તેવી આશા. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. અને આ કાર્યક્રમને અહીંયા સંપૂર્ણ જાહેર કરીએ છીએ. સાથે સાથે શૈલેષભાઈ સિમરણવાળા, ઈશ્વરભાઈ ધોળકિયા, દિનેશભાઈ હિરોપરા, સુરેશભાઈ ઠુમર, રસિકભાઈ સાનેપરા, બટુકભાઈ દુધાર, ઇમડિયા સાહેબ, મનુભાઈ ગોંડલિયા, પરેશભાઈ.